હેલો ગુડ ઇવનિંગ એવરીવાન સાંભળી શકો છો મને તો એકવાર રિપ્લાય કરજો એટલે આપણે આગળ વધીએ એકવાર રિપ્લાય કરી દેજો પ્લીઝ સાંભળી શકો છો મને જો સંભળાતું હોય તો મને રિપ્લાય કરો પ્લીઝ મારો અવાજ ચોખ્ખો આવે છે બધાને ગુડ ઇવનિંગ એવરી વન હલો મારો અવાજ આવે છે બધાને એકવાર રિપ્લાય આપી દેજો પ્લીઝ કન્ફર્મ હલો સંભળાય છે કોઈ એક જણો મને રિપ્લાય આપી દીધો એટલે આપણે આગળ વધીએ મિત્રો ઓકે ચાલો તો થેન્ક યુ આમ તો લગભગ બધા મારાથી પરિચિત જ છે બધા ઓળખે જ છે મને સારી રીતે તો મારું નામ ધર્મેન્દ્રસિંહ જાડેજા મિત્રો અને વિવેકાનંદ એકેડમી જામનગર સાથે જોડાયેલો છું અને આપ સર્વ પણ મારાથી પરિચિત જ છો તેમજ જામનગર ની અંદર વિવેકાનંદ એકેડમી એટલે આપણે બધાને ખબર છે એ રીતે કે જીપીએસસી ક્લાસ વન ટુથી લઈ અને પીએસઆઈ થી લઈ અને બધા જ ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી લેવલના તમામ જે બેચિસ છે એના માટે ઓફલાઈન જે છે આપણે અહીંયા શરૂ છે અને હાલ તમારી સાથે જે લોકો જોડાઈ નથી શકતા ઓફલાઈનમાં એના માટે અમુક જે ઓનલાઈન જે છે એ પણ આપની સમક્ષ જ્ઞાનનો ગલો જે છે એ ચેનલ લઈને આવ્યા છીએ તો હજી પણ જે લોકો એ જે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી શકે છે અને બેલ આઇકોન જે છે એ પ્રેસ કરી દેજો આ મિત્રો થોડુંક મારું ઇન્ટ્રોડક્શન છે કે ટીચિંગ ફિલ્ડમાં છેલ્લા પંદર વર્ષથી સંકળાયેલો છું અને કોમ્પિટિટિવ એક્ઝામમાં છેલ્લા દસ વર્ષથી સંકળાયેલો છું તેમજ છ મહિના અન પણ કામ કરેલું છે મિત્રો તેમજ યસ જો જેટલા લોકો બીએડ પીટીસી કરેલા છે એના માટે ખૂબ સારા સમાચાર છે મિત્રો કે આપણે વિવેકાનંદ એકેડેમી જામનગર ટેટ ટાટનો નવો બેચ જે છે એ ઓગણીસ સપ્ટેમ્બરથી શરૂ કરવા જઈ રહ્યા છે મિત્રો સાંજે સાડા પાંચથી સાડા આઠનો સમય છે તો જે કોઈ પણ વ્યક્તિ આ બેચની સાથે જોડાવા માંગતા હોય તો એ વ્યક્તિએ જે છે એ રજીસ્ટ્રેશન કરાવી લેવું મિત્રો ખાસ ધ્યાન રાખજો તમે જોઈ શકો છો કે પ્રથમ ચાર દિવસ જે છે એ ફ્રી ડેમો લેક્ચર છે મિત્રો પહેલાં ચાર દિવસ તમે જે છે એ અહીં જોઈ તમે દરેક ફેકલ્ટીઝ જે છે એ અહીં આવે છે જે એજ્યુકેશન માટે ભણાવવા માટે જે ટ્યુટર્સ છે બધાને તમે ચાર દિવસ સુધી બધાના ડેમો લેક્ચર્સ લઈ અને પછી જ તમે જોડાજો મિત્રો કારણ કે તો જ તમને ખ્યાલ આવશે આપણે કઈ રીતનું એજ્યુકેશન જે છે આપવામાં આવે છે મિત્રો આજે આપણે ભણવાનું છે ટોપિક છે મિત્રો પેલો તો એ છે સૂર્યમંડળ બરાબર આજે આપણે બધાને ખબર છે કે ભૂગોળની અંદર શરૂઆત આપણે કરીએ છીએ ત્યારે હંમેશા સૂર્યમંડળથી શરૂઆત કરતા હોઈએ છીએ તો સૂર્યમંડળ આમ તો બધાને મોસ્ટ ઓફને ખબર હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે ભણી પણ ચૂકેલા છે એટલે એમને ખ્યાલ હશે પણ આપણે આજે જીપીએસસી લેવલનું આની અંદર જે છે એ વાત કરવાની છે મિત્રો તો જોઈએ આપણે તો જોઈ શકો છો તમે કે આ જે ગ્રહ છે એની અંદર સૂર્યથી લઈ અને આ રીતના બધા જ ગ્રહ છે એ તમે જોઈ શકો છો કે પહેલો ગ્રહ છે તો બુધ છે બીજો જે છે એ શુક્ર છે ત્યાર પછી આપણો પૃથ્વી અર્થ પછી જે છે એ મંગળ ગ્રહ છે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો ગુરુગ્રહ છે શનિ છે યુરેનસ છે અને નેપ્ચ્યુન છે જ્યારે પ્લૂટોને હવે આપણે બે હજાર છથી ગ્રહમાં ગણતા નથી જેની વાત આપણે આગળ કરશું તો આ રીતે આખે આખું સૂર્યમંડળ જે છે એના વિશે આપણે વાત કરવાની છે એની અંદર મિત્રો જો શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો કે આગના ગોળાની જેમ ભભૂકી ઉઠતો જો કોઈ હોય તો એ છે સૂર્ય સૂર્ય જે છે એ હજી પણ એવું કહે છે કે બે લાખ વર્ષ સુધી તમને જે છે એ પૃથ્વી ઉપર અને સૂર્યમંડળમાં એનો સૂર્ય જે છે એ પ્રકાશ કરશે જે આપણને જોવા મળે છે તો સૂર્યની જે અમુક તથ્યો જે છે અમુક એની વાતો જે છે એના વિશેની જો વાત કરીએ મિત્રો તો પરીક્ષા રિલેટેડ શું આવે તો આપણે બધાને ખબર છે એ પ્રમાણે કે સૂર્ય જે છે એ સૂર્ય ખાસ ધ્યાન રાખજો કોઈ ગ્રહ નથી એ એક તારો છે મિત્રો શું છે તારો સૂર્ય જે છે એ કોઈ ગ્રહ નથી અને સૂર્ય જે છે એના માટેની ઘણી બધી ખોટી માન્યતા અથવા તો ખોટું નોલેજ આપણી પાસે હોય છે અને એની જો વાત કરવામાં આવે તો આપણે કીધું એ રીતે કે ખોટું નોલેજ જે હોય છે એની અંદર તો કે ખોટું નોલેજ એ હોય છે કે સૂર્ય જે છે એ પોતાની ધરી ઉપર ફરતો નથી અથવા તો સૂર્ય જે છે એ સ્થિર છે આ ટાઈપનું તમને મિત્રો અહીંયા જોવા મળે તો ખાસ તમારે જોવાનું છે અને અત્યારે મિત્રો હું ફક્ત અને ફક્ત ભણાવવામાં ધ્યાન દઉં છું સો પ્લીઝ કોમેન્ટ ઉપર ધ્યાન ન દઈ શકું તો માફ કરશો અને છેલ્લે આપણે બધાની કોમેન્ટ્સ છે એ જોઈ અને જે પણ યોગ્ય હશે એનો જવાબ તમને હું આપીશ જોઈએ આપણે તો તારો છે આપણે બધાને ખબર છે કે તારા જે કોઈ પણ હોય એ હાઇડ્રોજન અને હિલિયમના બનેલા હોય મિત્રો જેના વિશે આપણે નોલેજ છે ઘણું બધું આપણે જાણેલું પણ છે તો અઠ્યોતેર ટકા જે છે એ હાઇડ્રોજન હોય છે જ્યારે એકવીસ ટકા જે છે એ હિલિયમ હોય છે પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એક ટકા આની અંદર ફ્યુઝન હોય છે જે ખાસ યાદ રાખવાનું છે કારણ કે તારાની અંદર ફક્ત અને ફક્ત અઠ્યોતેર ટકા અને આપણે બધા ઓગણસી ટકા હાઇડ્રોજન હોય અને એકવીસ ટકા હિલિયમ હોય જોવા મળે પણ સૂર્ય જે છે એ આગ ભભૂકતો તારો છે એટલા માટે એની અંદર એક ટકા ફ્યુઝન પણ તમને જોવા મળે છે જ્યારે સૂર્યની વાત કરવામાં આવે તો પોતાની ધરી ઉપર પૂર્વથી પશ્ચિમ જ્યારે આપણે બધાને ખબર છે કે બાકીના જે એક સૂર્ય છે એક શુક્ર છે અને યુરેનસ છે આ ત્રણ એવા ગ્રહ છે મિત્રો કે જે ઊંધા રોટેશનમાં ફરે છે એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે જ્યારે આપણી પૃથ્વી છે અને બાકીના અન્ય ગ્રહો છે મિત્રો જેની વાત કરવામાં આવે તો આ બધા જ ગ્રહો છે એ કઈ રીતે તો કે પશ્ચિમથી પૂર્વ તરફ જે છે એ શું કરે છે ફરે છે મિત્રો જો ખાસ ધ્યાન રાખજો આપણે કીધું એ પ્રમાણે કે એક વસ્તુ હોય છે મિત્રો તો કે પરિભ્રમ હવે જો પરિભ્રમણ એટલે શું તો કે કોઈ પણ ગ્રહ કોઈ પણ ગ્રહ બરાબર પરિભ્રમણ ને પરિક્રમણ બધાને લાગુ પડે સિવાય કે અમુક જે આપણે બધાને ખબર છે કે ખાસ કરીને એક જ માત્ર સૂર્ય કે જે પરિભ્રમણ કરે છે પણ પરિક્રમણ કરતો નથી એના માટે આપણને અહીંયા જોવા મળે હવે તમે જુઓ તો કે પરિભ્રમણ કરે છે અને પરિક્રમણ નથી કરતો તો આ વસ્તુ શું છે તો ઘણા લોકોને ખબર નથી હોતી તો એની વાત કરીએ આપણે કે પરિક્રમણ એટલે એવી વસ્તુ છે મિત્રો કે જે કોઈ એક વસ્તુ હોય જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કોઈ એક વસ્તુ હોય એની ફરતા શું કરવાનું તો કે ફરવાનું જેને આપણે પરિક્રમા એવું કહેતા હોઈએ છીએ જ્યારે કોઈ ગ્રહ છે એ શું કરે તો કે પોતાની એક ધરી હોય જ્યાં એ ઊભો હોય એ પોતાની ધરી ઉપર ને ધરી ઉપર ફરે તો એને કહેવાય પરિભ્રમ હવે કોઈ એક વસ્તુ યાદ રાખી લે તમને બે વસ્તુ યાદ રહી છે એક વસ્તુ શું યાદ રાખશો આપણે પરિક્રમા પરિક્રમણ મિત્રો યાદ રાખશો ને પરિક્રમણની અંદર શું આવશે તો કે કોઈ એક વસ્તુ વચ્ચે પડી છે અને ફરતું આપણે એને ફરવાનું છે એટલે આપણે શું કહેવાય પરિક્રમા આપણે કહીએ કોઈ પણ દેવી દેવસ્થાનમાં આપણે જઈએ તો અહીંયા આપણે બધાને ખ્યાલ છે કે ગર્ભગૃહ છે એ જમણી સાઈડના ભાગમાં રહીએ અને એ રીતે આપણે એને શું કરવાનું હોય છે તો કે આપણે કીધું એ પ્રમાણે પરિભ્રમણ પરિક્રમણ કરવાનું હોય છે એટલે એની ફરતો આપણે આંટો મારવાનો હોય જેને આપણે બોલતા હોય છે કે પરિક્રમા કરવા જઈએ છીએ બાકી તમને ખ્યાલ હશે કે આપણે ગિરનારની પરિક્રમા થાય છે ત્યાર પછી નર્મદાની પરિક્રમા થાય છે હવે ઘણી બધી પરિક્રમા પણ આપણને જોવા મળતી હોય છે મિત્રો ત્યાર પછીની જો મિત્રો વાત કરવામાં આવે તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં અઠ્યાવીસ ગણું છે મિત્રો યાદ રાખજો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં અઠ્યાવીસ ગણું છે એટલે આપણે બધાને ખબર છે એમ કે આપણા ગુરુત્વાકર્ષણ કરતાં અઠ્યાવીસ ગણું ગુરુત્વાકર્ષણ જો અહીંયા હોય તો આપણે સમજી શકીએ છીએ કે આપણે અહીંયા એક કિલો વજન અથવા એક કિલોની કોઈ વસ્તુ હોય તો અહીંયા અઠ્યાવીસ કિલોની વસ્તુ જે છે એ અહીંયા થશે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો આમ તો આપણે બધાને ખબર છે કે સૂર્ય આટલો બધો ગરમ છે એટલે અહીંયા કોઈ સજીવ સૃષ્ટિ કે મનુષ્ય જે છે એ રહી શકે એમ જ નથી પણ ત્યાર પછી પણ આપણા જેટલા વૈજ્ઞાનિકોએ જેટલું પણ માહિતી મળી છે એના વિશેની વધુમાં વધુ માહિતી તમને આપવા માટેની અહીંયા કોશિશ કરેલી છે મિત્રો ખાસ ધ્યાન રાખજો તો સૂર્ય જે છે એ આપણે જે વાત કરીએ કે પરિક્રમણ અને પરિભ્રમણ તો પરિક્રમણ અને પરિભ્રમણ શું મિત્રો તો હવેથી તમે યાદ રાખજો તો પરિભ્રમણ એટલે દિવસ પોતાની પોતાની જગ્યા ઉપર ફરી અને ફરીથી પાછું ત્યાંને ત્યાં આવવું એને કહેવાય પરિભ્રમણ જ્યારે કોઈ વસ્તુને આખે આખી ફરતા ફરવાનું છે એને કહેવાશે પરિક્રમણ જેમ કે અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે પરિક્રમણ એટલે શું થઈ જશે તો કે વર્ષ થઈ જશે મિત્રો શું થઈ જશે વર્ષ જ્યારે પરિભ્રમણ એટલે શું થઈ જશે દિવસ થઈ જશે બરાબર હવે તમે જુઓ તો સૂર્ય જે છે એ આપણે કીધું એ પ્રમાણે તો કે પરિભ્રમણ કરે છે પરંતુ પરિક્રમણ કરતો નથી સૂર્ય કોઈની ફરતે નથી ફરતો સૂર્ય ફક્ત અને ફક્ત પોતાની ધરી ઉપર ફરે છે મિત્રો એટલા માટે એ પરિભ્રમણ કરે છે અને આ પરિભ્રમણ કરતો હોવાથી સૂર્ય જે છે એ શું નથી તો આપણે કીધું એ પ્રમાણે સ્થિર નથી બરાબર એટલે તમને જીપીએસસી લેવલની અંદર વિધાન વાક્ય આવે છે તમને ખબર હશે તો એની અંદર આ ટાઈપના તમને જે છે વાક્ય પૂછાઈ શકે કે સૂર્યને લગતા ચાર વાક્યો વાંચો અને ત્યાર પછી નીચે આપેલા જે ઓપ્શન્સ ઉપર તેનો જવાબ આપો તો એની અંદર તમને લખીને આપે કે સૂર્ય સ્થિર નથી એટલે આપણે શું કહી કે ના સૂર્ય તો સ્થિર છે એટલે ખાસ ધ્યાન રાખજો સૂર્ય સ્થિર નથી સૂર્ય પોતાની ધરી ઉપર ફરે છે અને પોતાની ધરી ઉપર ફરે એને હમણાં જ આપણે કીધું કે દિવસ કહેવાય મિત્રો શું કહેવાય દિવસ એટલે કે આપણે જે દિવસ એટલે એક દિવસ આપણે પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ફરે એટલે ચોવીસ કલાકની અંદર એક આંટો પૂરો કરે જેને આપણે શું બોલીએ છીએ એક દિવસ તો પૃથ્વી જેમ ફરે છે પોતાની ધરી ઉપર એમ સૂર્યને પોતાની ધરી ઉપર ફરતા મિત્રો યાદ રાખજો પચીસ દિવસ અને પાંચ કલાકનો સમય લાગે છે પૃથ્વીના પચીસ દિવસ અને પાંચ કલાક એટલે એપ્રોક્સ એવું કહી શકો તમે કે એક મહિનામાં પાંચ દિવસ જેવો ઓછો એટલે એક મહિના જેટલો સમય સૂર્યને પોતાની ધરી ઉપર જે છે એ પરિભ્રમણ પરિભ્રમણકાળ જે છે પરિભ્રમણ કરતાં એને સમય લાગે છે એટલે અહીંયાથી તમારે સાબિત થાય છે કે સૂર્ય છે એ સ્થિર નથી એ શું કરે છે તો કે પરિભ્રમણ કરે છે એ સ્થિર નથી પરિભ્રમણ કરે છે પોતાની ને પોતાની ધરી ઉપર ફરે છે મિત્રો જે ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી તો કે સૂર્યમાં રહેલા જે દ્રવ્ય છે એને જાણવું હોય તો એના માટેનું સાધન જે છે મિત્રો તો એની જો વાત કરવામાં આવે તો યાદ રાખજો સ્પેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે અને શું કહેવાય છે સ્પેક્ટ્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે ચાલો ઝડપથી આપણે એકવાર રિપીટ કરી લઈએ તો સૂર્ય જે છે એની અંદર તો કે અઠ્યોતેર ટકા હાઇડ્રોજન હોય એકવીસ ટકા હિલિયમ હોય જ્યારે એક ટકા જે છે ફ્યુઝન જોવા મળે તમને સૂર્ય પોતાની ધરી ઉપર ક્યાં તો કે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે એટલે કે પૃથ્વીની વિરુદ્ધ દિશામાં એટલે યાદ રાખજો એક સૂર્ય છે એક શુક્ર છે અને એક યુરેનસ છે આ ત્રણ ગ્રહ એવા છે એમાં એક સૂર્ય જે છે આ બધા પોતાની જે આપણે બાકીના ગ્રહો ફરે છે એના કરતાં વિરુદ્ધ દિશામાં ફરે છે જે મિત્રો ખાસ ધ્યાન રાખજો સૂર્યનું ગુરુત્વાકર્ષણ કેટલું છે તો કે અઠ્યાવીસ ગણું તમને જોવા મળે છે સૂર્ય જે છે એ સ્થિર નથી અને એને એક દિવસ એટલે કે એને પોતાની પોતાની ધરી ઉપર ફરતા સૂર્યનો એક દિવસ પૃથ્વીના પચીસ દિવસને પાંચ કલાક બરાબર થાય છે જ્યારે સૂર્યમાં રહેલા દ્રવ્યોને જાણવા માટેનું સાધન જો કહ્યું હોય મિત્રો તો એ છે સ્પેક્ટ્રોસ્કોપ બરાબર બાકી તો સૂર્યની અંદર તમે જુઓ તો અહીંયા જે બરાબર વચ્ચેનો જે ભાગ છે અહીંયા ફૂલ જે છે એ સૂર્યની ઘનતા જો મળે તો પંદર કરોડ જે છે એ અહીંયા ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલું ગરમ તમને જે છે અહીંયા જોવા મળશે મિત્રો કારણ કે જે કેન્દ્ર બિંદુ કહે છે અહીંયા આ પ્રકારની વસ્તુ તમને જોવા મળે જે ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી જોઈએ મિત્રો આપણે તો આ જે ગ્રહનો ફોટો છે એ તમે જોઈ શકો છો અહીંયા લખેલું પણ છે આ બુધ ગ્રહ છે મિત્રો કયો ગ્રહ છે બુધ ગ્રહ છે જે આપણે બધાને ખબર છે કે એકદમ પીળાશ પડતો ગ્રહ છે જે તમે જોઈ શકો છો અને એનો ફોટો પણ તમને અહીંયા આપેલો છે તેમજ આના વિશેની માહિતી હવે આપણે આગળ લેવાની છે કે સૂર્ય પછીથી જેમ જેમ આગળ જશું અને જેટલા જેટલા ગ્રહો મિત્રો આવશે એ પ્રમાણે આપણે એના વિશેની વાત કરશું તો બુધ એટલે મર્ક્યુરી અને બુધ વિશેની જે વાત કરવામાં આવે મિત્રો તો આપણે જોઈએ આગળ તો બુધ જે છે એ ગ્રહ તમે જોઈ શકો છો બુદ્ધની અંદર જે છે આપણે એવું પૂછીએ તો કે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે અને સૌથી નાનો ગ્રહ છે મિત્રો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે અને સાથે સાથે કેવો છે સૂર્યમાં સૌથી નાનો એટલે એવું કહી શકો કે ચંદ્રથી થોડોક મોટો છે પૃથ્વીનો ઉપગ્રહ એટલે ચંદ્ર અને ચંદ્રથી થોડોક મોટો છે એવું તમે કહી શકો બરાબર હવેથી દરેક ગ્રહ છે એ પરિભ્રમણે કરશે મિત્રો અને પરિક્રમણે કરશે તમે જોઈ શકો છો હવે પછીના દરેક ગ્રહ શું કરશે પરિભ્રમણે કરશે મિત્રો અને પરિક્રમણે કરશે હવે આપણે તમને કીધું એમ પરિક્રમણનું મિનિંગ શું થઈ જશે તો કે વર્ષ અને પરિભ્રમણનું મિનિંગ થઈ જશે શું તો કે દિવસ હવે જો તો શું થશે તો કે જો સૂર્ય થી નજીક છે એટલે એનું પરિક્રમણ કાળ જુઓ તમે નનકડો છો ઓછું છે અઠ્યાસી દિવસ થાય આપણે એપ્રોક્સ નેવ પકડીએ તો પૃથ્વીના ત્રણ મહિના એટલે બુદ્ધનું એક વર્ષ બરાબર થાય જ્યારે પરિભ્રમણકાળ છે એ ફરે છે કેવો ધીમો એના કારણે એ ઓગણસાઠ દિવસ એટલે એપ્રોક્સ બે મહિને એ પોતાની જગ્યાએ પાછો ફરીને આવે એટલે એનો દિવસ છે એ પૃથ્વીના બે મહિના જેટલું છે જ્યારે એનું વરસ છે એ પૃથ્વીના ત્રણ મહિના જેટલું છે એટલે આપણે બધાને ખબર છે કે બુધ ગ્રહ મિત્રો જે છે એ પૃથ્વીથી સોરી સૂર્યથી નજીકનો છે એટલા માટે અહીંયા ટેમ્પરેચર જે છે એ ત્રણસો ને પચાસ ડિગ્રી સુધી વહી જાય છે મિત્રો એના કારણે અહીંયા મનુષ્ય જે છે એ આપણે કીધું એ પ્રમાણે કે એનું જીવન જે છે એ શક્ય નથી એટલા માટે અહીંયા જે છે તમે સમજી શકો છો સાડા પાંચ તમને સાયન્સનો એક ક્વેશ્ચન આપો કે આપણી જે ચામડી છે ને મિત્રો એ સાઠ ડિગ્રી સેલ્સિયસથી વધારે ગરમી સહન ન કરી શકે સાઠ ડિગ્રીથી વધારે જો સહન થાય એનો મિનિંગ સાઠ ડિગ્રીથી વધારે જો જાય તો શું થાય તો કે આપણને ખબર છે કે સાઠ ડિગ્રી સેલ્સિયસથી વધારે તમે જો જાઓ તો આપણે જે છે એ શું થાય તો કે આપણી ભાષામાં બળી જાય એના કારણે આપણે આ પ્રકારની વસ્તુ જે છે એ તમને જોવા બરાબર મળશે ત્યાર પછી આપણે જોઈએ તો કીધું એ પ્રમાણે કે સાઠ ડિગ્રી જે તાપમાન છે એની એની અંદર જો વાત કરવામાં આવે તો આપણું જે ચામડું છે મિત્રો એ આખું બળી જશે અને એના કારણે જે છે એ આપણને જોવા મળે હવે શું કરવાનું છે તો કે અહીંયા પરિભ્રમણ અને પરિક્રમણ છે એ તમારે ખાસ યાદ રાખવાના છે કે બુધનો એક દિવસ કેટલો તો કે ઓગણસાઠ દિવસ જેટલો છે જ્યારે એનું એક વર્ષ કેટલું છે તો કે અઠ્યાસી દિવસ જેટલું તમને જોવા મળે છે બીજું જો તો પોતાની ધરી ઉપર સાત ડિગ્રી નમેલો છે તો જો પૃથ્વી વિશેની લગભગ માહિતી આપણી પાસે હોય તો પૃથ્વીને આપણે બધાને ખબર છે ત્રેવીસ પોઈન્ટ પાંચ નમેલી છે એવું આપણે સાંભળેલું છે તો એમાં અહીંયા શું છે કે પોતાની ધરી ઉપર એ સાત ડિગ્રી નમેલો છે જો ખાસ જોજો મિત્રો આને કોઈ ઉપગ્રહ નથી આને એક પણ ઉપગ્રહ નથી એનો મિનિંગ શું થશે તો કે ખાસ તમે જોજો કે એક અત્યારે આપણે ભણીએ છીએ બુધ આના પછીનો ગ્રહ ભણશું શુક્ર આ બે ગ્રહ જેવા છે કે એમાં શું છે તો કે એક પણ ઉપગ્રહ આવેલો નથી જે ખાસ યાદ રાખવાનું છે કે એક પણ ઉપગ્રહ તમને આની અંદર જોવા મળશે નહીં બીજી વસ્તુ આપણે જોઈએ તો રાતનું તાપમાન જે છે એ માઇનસ એકસો ચાલીસ ડિગ્રી જાય ત્યારે દિવસનું તાપમાન છે એ સાડા ત્રણસો ડિગ્રી જાય હવે તમે વિચારો કે શું થાય તો આપણે કહીએ છીએ એ પ્રમાણે કે આમાં રહેવું સાઠ ડિગ્રીથી વધારે તાપમાન સહન નથી કરી શકતા તો સાડા ત્રણસો ડિગ્રીમાં તો કઈ રીતે થાય અને એમાં માઇનસ એકસો ચાલીસ રાત્રિનું તાપમાન તો એ આપણા માટે અસહ્ય છે એટલે અહીંયા આપણે મનુષ્ય જીવન છે એ શક્ય નથી મિત્રો બરાબર ફરીથી ઝડપથી લઈ લઈએ આપણે તો પરિક્રમણ છે દિવસનું છે પરિભ્રમણ છે એ ઓગણસાઠ દિવસનું છે સાત ડિગ્રી નમેલો છે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે અને સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે કદાચ પરીક્ષામાં પૂછે છે કે બુધ જે છે એ ચંદ્રથી થોડો મોટો છે એટલે આપણે કહી શકીએ કે હા થોડો મોટો છે યાદ રાખજો બરાબર અને આ બાકીના જેટલા છે ખાસ સૂર્યથી પાંચ કરોડ એસી લાખ કિલોમીટર દૂર છે મિત્રો સૂર્યથી પાંચ કરોડ એંશી લાખ કિલોમીટર દૂર છે તોય જો અહીંયા સાડા ત્રણસો ડિગ્રી તાપમાન છે તો ગણતરી કરી લ્યો કે સાવ બાજુમાં હાવ એકદમ સાવ બાજુમાં આવી જાય તો બહુ તકલીફ થાય પણ એવું કોઈ દિવસ થાય નહીં કારણ કે દરેક ગ્રહ છે આપણે સ્ટાર્ટિંગના પહેલામાં જોયું કે દરેક ગ્રહ છે આ સૂર્ય છે તેની ફરતા બધા ગ્રહ પોતાની કક્ષામાં ફરતા હોય મિત્રો એટલા માટે કોઈ ગ્રહ છે એ પોતાની કક્ષા છોડીને જાય નહીં અને જે પોતાની કક્ષા છોડે તો સમજી લેવાનું કે પછી એ ગ્રહને સૂર્યમંડળમાં કોઈ સ્થાન હોતું નથી જેમ કે આપણે આગળ ભણશું પ્લૂટો કે જે છે એ શું કરે છે તો કે દરેક વ્યક્તિ અહીંયા વ્યક્તિને લાગુ પડે અને જે ગ્રહ છે એને લાગુ પડે કે યોગ્ય જે છે એ કક્ષાની અંદર જે છે એની જે આપણે કીધું એમ કે લક્ષ્મણ રેખા પાર કરી તો સીતાજીને પણ તકલીફ પડી હતી એમ અહીંયા એની કક્ષા છોડીને જે છે એ ક્યારેય જવું જોઈએ નહીં અને જેટલા ગ્રહ નથી ગયા એ આજની તારીખમાં ગ્રહમાં ગણાય છે અને જેટલા જતા રહ્યા છે એને ગ્રહમાં ગણતરી કરવામાં નથી આવતી મિત્રો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો પછીનો ગ્રહ છે એનું નામ છે શુક્ર શુક્ર ગ્રહ છે બરાબર એનો ફોટો આવો છે તમે જોઈ શકો છો કે આ રીતનો શુક્ર ગ્રહ દેખાય છે શુક્ર ગ્રહ છે એને ગ્રીક ભાષામાં મિત્રો સૌંદર્યની દેવી તરીકે ઓળખવામાં આવે કે એકદમ સુંદર ગ્રહ છે એક આ છે ને એક શનિ છે શનિને સુંદર ગ્રહ કહેવાય જે આપણે આગળ ભણશું તો અહીંયા જે છે એ સૌંદર્યની દેવી તરીકે ઓળખાતો એવો શુક્ર ગ્રહ છે ને એના વિશેની જો વાત કરવામાં આવે તો જે મેં તમને હમણાં જ વાત કરી એમ કે ગ્રીક માન્યતા મુજબ આને સૌંદર્યની દેવી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અને ખાસ જોજો કે આપણે પૃથ્વી ઉપરથી તમારે જોવો હોય તો સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી આ થોડોક દેખાય આપણે પણ એના માટે સાદું જે છે એ આપણે ટેલિસ્કોપ ન ચાલે એના માટેનું જે એક્ટ્રેક્ટિવ અને જે લેટેસ્ટ ટેલિકોપ હોય એના દ્વારા તમે જે છે એ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી તમે એને જોઈ શકો છો મિત્રો પરિભ્રમણ અને પરિક્રમણની જો વાત કરવામાં આવે તો આપણે કીધું એ પ્રમાણે કે બસો ને તેતાલીસ દિવસ પૃથ્વી પરના થાય ત્યારે જે શુક્ર છે એનો એક દિવસ પૂરો થાય છે મિત્રો જ્યારે પરિક્રમણ જે છે એ બસો ને પચીસ દિવસ એટલે કે પૃથ્વી પરના બસો પચીસ દિવસ થાય ત્યારે શુક્રનું જે છે એ શું થાય છે તો કે એક વર્ષ થાય છે બરાબર જ્યારે આ શું થશે તો કે એક દિવસ થશે પોતાની ધરી ઉપર આપણે કીધું તે પ્રમાણે તમને યાદ હોય તો સૂર્યની માફક એટલે કે સૂર્યની જેમ જે છે એ શું કરે છે તો કે આ ફરે છે સૂર્ય જે છે વિરુદ્ધ દિશામાં ફરે છે પૂર્વથી પશ્ચિમ જે આપણે કીધું એ પ્રમાણે બરાબર જ્યારે બાકીના બધા ગ્રહ છે એ પશ્ચિમથી પૂર્વ તરફ જે છે એ ફરે છે જે તમને જોવા મળે હવે જો દિવસનું તાપમાન ચારસો ને પાસઠ ડિગ્રી સેલ્સિયસ એટલે યાદ રાખજો મિત્રો કે સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ જો આપણે શું થાય કે બુધ પેલા આવે છે તો સૌથી ગરમ તો એ જ થાય ને પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા તમારે કુદરતને માનવો પડે કે એક બાજુમાં આવતો હોવા છતાં પણ એનાથી મોટો ગ્રહ છે અને પાછો આપણે કીધું એ પ્રમાણે કે સૂર્યથી આ દસ કરોડ ત્યાંસી લાખ કિલોમીટર દૂર છે છતાં પણ અહીંયા જે ટેમ્પરેચર છે એ સાતસો ને પાસઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાય છે મિત્રો અને ખાસ ધ્યાન રાખજો કે આ શુક્ર ગ્રહ છે મિત્રો એને પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવામાં આવે છે મિત્રો શું કહેવામાં આવે છે તો કે પૃથ્વીનો જે જોડીઓ જો ઘણી જગ્યાએ મિત્રો ભાઈ આપે છે તો ઘણી જગ્યાએ બહેન આપે છે એટલે આપણે જે બી ઓપ્શનમાં હશે એ ધ્યાનમાં રાખીને લખશું જોડિયો ભાઈ કહે છે કે જોડિયો બેન કહે છે જે બી ઓપ્શનમાં હશે એને ધ્યાનમાં રાખીને આપણે આની અંદર આગળ વધશું હવે ખાસ ધ્યાન રાખજો કે મનુષ્ય જે છે ને એ એવી વ્યક્તિ છે કે તમે એને ના પાડો ને એટલે એ કરે કરે ને કર એટલે શુક્ર છે બુધ છે એ બધામાં મનુષ્યને એ તો પોસિબલ નથી પણ એનું ટેમ્પરેચર નહીં આપણી પાસે છે તો જેટલા ટેમ્પરેચર એના છે એ ટેમ્પરેચર સહન કરી શકે એવા આપણે અહીંથી અંતરિક્ષ યાન મોકલી શકીએ અથવા તો આપણે એ પ્રકારના જે છે એ ત્યાં મોકલીએ અને એના વિશેની જાણકારી મેળવી શકીએ સેટેલાઇટ દ્વારા તો યાદ રાખજો કે અમેરિકાએ વિનસ એક વિનસ બે અને પાયોનિયર જે છે આ ત્રણ જે છે એ અવકાશયાન મોકલેલા છે મિત્રો યાદ રાખજો જે શુક્ર ગ્રહ છે એના માટેની આ વાત કરવામાં આવી છે જ્યારે રશિયાએ વિનસ અગિયાર નામનું જે છે એ અવકાશયાન મોકલેલ છે કઈ જગ્યાએ શુક્રની વાત થાય છે અને બીજું યાદ રાખજો આપણે હમણાં જ કીધું કે આને એક પણ ઉપગ્રહ નથી મિત્રો શું નથી ઉપગ્રહ જે છે એ એક પણ ઉપગ્રહ જે છે આવેલો નથી જે તમે મંગળ સોરી શુક્ર ગ્રહ છે એની અંદર જોઈ શકો છો કે એમાં એક પણ ઉપગ્રહ નથી એક બુદ્ધમાં નથી અને એક શુક્રમાં નથી બાકી બધામાં તમને મિત્રો જે છે એ જોવા મળશે ત્યાર પછી જોઈએ આપણે તો આને તો આપણે ક્યાંથી ભૂલીએ જેમાં આપણા અત્ર તત્ર અને સર્વત્ર આમ જ છુપાયેલું છે એટલે કે આપણી પૃથ્વી સેટેલાઇટમાંથી આ ફોટો લેવામાં આવેલો છે મિત્રો એ ફોટો એ મૂકેલ છે આ આખો ફોટો સેટેલાઇટમાંથી લેવામાં આવેલો છે યાદ રાખજો આખો ફોટો છે તેમાંથી સેટેલાઇટ દ્વારા લેવામાં આવ્યો છે જે તમે અહીંયા જોઈ શકો છો અને આ છે આપણી પૃથ્વી પૃથ્વી વિશે તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે આપણે બધાને ખબર છે પૃથ્વીમાં આપણે રહીએ છીએ એટલે તો પૃથ્વીનું પરિભ્રમણ પહેલાં લઈ લઈએ આપણે તો ચોવીસ કલાક એટલે એપ્રોક્સ આપણે શું કહેતા હોઈએ છીએ તો કે એક દિવસ કહેતા હોઈએ છીએ મિત્રો તો એક દિવસ જે છે એ આપણું લમસમ છે પણ પર્ટીક્યુલર જો પૂછે તમને તો ત્રેવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ જે છે એટલો સમય લાગે છે મિત્રો પૃથ્વીને પોતાની જગ્યાએ એક જગ્યાએથી શરૂ કરી અને ફરીથી એની જગ્યાએ પાછો આવવા માટે એને કેટલો સમય લાગે તો કે ત્રેવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડનો સમય લાગે જે તમે જોઈ શકો છો જ્યારે પરિક્રમણ કાળ છે મિત્રો એ ત્રણસો પાંસઠ દિવસ અને છ કલાકનો સમય તમે જોઈ શકો છો હવે તો કે આપણે કીધું એ પ્રમાણે કે એ પોસિબલ નથી કે આ વર્ષે તમે હેપી ન્યૂ જે છે નવું વર્ષ એ સવારે છ વાગે ઉજો એકવાર રાત્રે બાર વાગે ઉજો પછીના વર્ષે સવારે છ વાગે ઉઠો ઉજવો ત્યાર પછીના વર્ષે બપોરે બાર વાગે ઉજો ત્યાર પછીના વર્ષે સાંજે છ વાગે ઉજો તો આવું તો યાદ કરવું અઘરું પડે વળી પાછો આપણે ગૂગલને પૂછવું પડે બોલને સે સબ હોતા હે કે લાસ્ટ અમે ક્યારે ઉજવું હતું એટલે આ ટાઈપનું આપણે પૂછવું પડે તો કે આવું ચાલે નહીં યાદ રાખવું ને આવી થોડીક પ્રોબ્લેમ્સ થાય તો તો કે આપણે એના માટે એક રસ્તો કાઢ્યો કે આ છ કલાક છે એને આપણે ચાર વડે ગુણ્યું એટલે આપણને જવાબ મળ્યો ચોવીસ તો આ ચોવીસ શું મળ્યું તો કે કલાક મળી હવે આ ચોવીસ કલાક એટલે આપણી પાસે છે જ ઓલરેડી કે એક દિવસ ચોવીસ કલાક એટલે એક દિવસ અને ચોવીસ કલાક બરાબર એક દિવસ એનો મિનિંગ કે આપણે ચાર વર્ષે કેટલા તો કે ચાર વર્ષે દર ચાર વર્ષે એક દિવસ આપણે શું કરી દેવાનો છે પ્લસ જેને આપણે શું કહેતા હોઈએ છે મિત્રો તો કે લીપ ઇયર તરીકે ઓળખતા હોય છે શું કહીએ છીએ લીપ ઇયર બરાબર લીપ ઇયરની જો વાત કરીએ તો હું તમને એક ટૂંકું ને ટચ જરી કહી દઉં કારણ કે બાકીની બધી વસ્તુ છે એમાં તો ઓલરેડી તમને ખબર જ છે અને એની અંદર તમને જે છે એ આની વસ્તુની તમને ખબર પડે જેમાં એક્ઝામ્પલ તરીકે તમને આપું તો તમને ખ્યાલ આવશે કે લીપ ઇયર જે છે એટલે કે એક એક્ઝામ્પલ આપું બાકી તો તમને અક્ષર સાહેબ અને માકડ સાહેબ એટલું મસ્ત તમને જે છે રીઝનિંગ ભણાવશે મિત્રો ત્યારે તમે એમાં ડીપમાં ભણજો પણ અત્યારે તમને એક ઉદાહરણ આપી દો કે જેનું ઉદાહરણ છે અહીંયા આપણે બે હજારને વીસની સાલ લઈ તો બે હજાર વીસની સાલ કોઈ નહીં ભૂલે દુનિયામાં કારણ કે કોરોના કાળ હવે એને તો કે આપણે કીધું પ્રમાણે ચાર વર્ષ આપણે ગણ્યા છે એટલે ચાર વડે તમે એને ભાંગો તો પાંચ ચોકને વીસ એટલે અહીંયા ઝીરો જીરો એટલે કે જો નિશેષ ભાંગી શકાય તો એ લીપિયર છે એટલે કે તમે શું કરી શકો તો કે નિશેષ ભાંગી શકો તો એ લીપ છે હવે વીસ પછીનું તમે એકવીસ કરો તો એક વધશે તો એ નથી બાવીસ કરો તો એમાં બે વધશે તો એ નથી ત્રેવીસ કરશો તો એમાં ત્રણ શેષ વધશે તો એ પણ નથી પછી ચોવીસ કરશો તો છ ચોક ચોવીસ એટલે અગિન બે હજાર ચોવીસ અઠ્યાવીસ બત્રીસ આ ચાર ચાર વર્ષે આપણને શું મળશે લીપ યરને એમાં એક દિવસ ફેબ્રુઆરી મહિનામાં આપણે એડ કરી દઈશું બરાબર ત્યાર પછી પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ખાસ ધ્યાન રાખજો પશ્ચિમથી પૂર્વ ફરે છે હવે આપણે લોકો શું કરીએ છીએ તમને ખબર હશે કે ભૂગોળની અંદર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે થશે શું તો કે એક્ઝામ્પલ તરીકે તમે જુઓ તો પશ્ચિમ બંગાળ સાઈડનો એટલે કે આપણે અરુણાચલ પ્રદેશ સાઈડનો ભાગ છે એ પૂર્વ દિશા થાય અને ગુજરાત સાઈડની જે છે એ પશ્ચિમ દિશા થાય હવે શું થાય મિત્રો તો એની અંદર તમે જુઓ આપણે કીધું એ પ્રમાણે કે ત્યાંથી આ સાઈડ આવે એટલે આપણે પૂછવામાં આવે કે પૃથ્વી કેમ ફરે તો આપણે એમ કે પૂર્વથી પશ્ચિમ પણ પૃથ્વી જે છે એ પશ્ચિમથી પૂર્વ ફરે છે જ્યારે એટલા માટે સૌથી પહેલાં જે છે એ પૂર્વ સાઈડ આપણી આવે છે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો કે પશ્ચિમથી પૂર્વ આવો બધો પ્રશ્ન જે છે મિત્રો પૂછાઈ ગયા છે પૃથ્વીનું તાપમાન દિવસનું પચાસ સેલ્સિયસ છે જ્યારે રાત્રિનું માઇનસ સિત્તેર જાય છે એટલા માટે તો આપણે અહીંયા રહી શકીએ છીએ નત્ર આપણે રહી શકીએ નહીં અને પંદર કરોડ કિલોમીટર પૃથ્વી સૂર્યથી દૂર છે મિત્રો પંદર કરોડ કિલોમીટર પૃથ્વીથી સૂર્ય દૂર છે છતાં પણ જો અહીંયા આપણે પંચાવન ડિગ્રી તાપમાન આવે છે તો શુક્ર અને બુદ્ધ વિશેની તો આપણે વાત એમને અમે સમજી જ શકીએ છીએ અને એક ઉપગ્રહ છે જેને આપણે બધાને ખબર છે કે શું છે ચંદ્ર પૃથ્વીનો એક ઉપગ્રહ છે ચંદ્ર હવે જોજો મિત્રો થાશે શું તો કે હવે તમને એવા સવાલ પૂછશે કે આગળ આપણે ભણસું આના પછી મંગળ ગ્રહ તો મંગળનો બે ઉપગ્રહ છે ડીમોસ અને ફોબસ પણ થશે શું ખબર છે તમને પરીક્ષામાં એવું પૂછે કે મંગળને કેટલા ચંદ્ર છે હવે આપણે તેમ કે ચંદ્ર તો પૃથ્વીને જ છે મંગળને કોઈ ચંદ્ર જ નથી એટલે આમાંથી એક પણ નહીં અથવા તો આ જવાબ ખોટો છે વાય ઝેડ એટલે ખાસ ધ્યાન રાખજો ઉપગ્રહ છે એટલે ચંદ્ર પૃથ્વીનો છે તો બીજા જેટલા ઉપગ્રહ છે એને શું કહેવામાં આવશે ઉપનામ તરીકે એને ચંદ્ર કહેવામાં આવશે તો ત્યારે ભૂલ ન કરતા પૃથ્વી વિશેની ઘણી બધી બીજી પણ વાતો છે જે આપણે નેક્સ્ટ આગલા લેક્ચરમાં કરવાની છે મિત્રો એટલે પૃથ્વીની જે છે એ મુખ્ય બાબત અત્યારે આપણે તમને રજૂ કરી છે અક્ષાંશ રેખાંશ આના પછીના લેક્ચરની અંદર આપણે બધું જોવાનું છે પછી કર્કૃત વિશ્વકૃત મકરૃત બધું આપણે જે છે એ આના પછીના આગળના લેક્ચરમાં આપણે જોશું તો પૃથ્વીની અંદરની જે માહિતી છે એ આપણે મેઇન મેન લીધી છે એની અંદર આપણે બધાને ખબર તમે જોઈ શકો છો કે વાદળી કલરનો આગ્રહ છે પૃથ્વી જે છે એનું પરિક્રમણ એટલે એક વર્ષ છે આપણે બધાને ખબર જાય ત્રણસો પાંસઠ દિવસ અને છ કલાકમાં થાય છે જ્યારે પરિભ્રમણકાળ છે એ ચોવીસ કલાક એપ્રોક્સર એટલે કે જો તે પરફેક્ટ તમને પરીક્ષામાં બેમાંથી જે બી ઓપ્શન હોય ખાસ જોવો પડે પરફેક્ટ પૂછે તો ત્રેવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ છે મિત્રો જ્યારે પોતાની દરિયા ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે અને દિવસનું તાપમાન એનું પંચાવન સેલ્સિયસ હોય છે ત્યારે રાત્રિનું તાપમાન એનું માઇનસ સિત્તેર ડિગ્રી સેલ્સિયસ જાય છે સૂર્યથી પંદર કરોડ કિલોમીટર દૂર છે અને એનો એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર ત્યાર પછી તમે જોઈ શકો છો કે ચંદ્ર જે છે પૃથ્વીનો ઉપગ્રહ છે તો એના વિશે પણ માહિતી આપણે લેવી પડશે મિત્રો એટલે આપણે ચંદ્રને સ્પેશિયલ લીધેલો છે કે ચંદ્ર જે છે એ આપણને આ રીતનો જોવા મળે છે જો આ તમે ફોટોમાં જોઈ શકો છો કે આ જેટલા પણ છે ને એ કાળા કાળા ધાબા તમે જોઈ શકો છો મિત્રો આ બધા જ જે કાળા કાળા ધાબા છે એ તમે યાદ રાખજો આપણે આગળ જ્યારે ઉલ્કા ભણશું ત્યારે એની ઉલ્લેખ કરશું આપણે એટલે આ કાળા ધાબા જે છે એ આની અંદર ચંદ્રમાં તમને જોવા મળે છે મિત્રો એ ચંદ્ર વિશેની વાત કરીએ આપણે તો ચંદ્ર શું છે તો કે ચંદ્ર છે એ આપણે પૃથ્વીનો ઉપગ્રહ છે પણ ત્રણ લાખ પંચ્યાસી હજાર અને પાંચસો કિલોમીટર તમે જાઓ ત્યારે તમે ચંદ્ર પાસે પહોંચી શકો જે આપણે બધા નીલ આમસ્ટોન જે છે એ સૌ હતા ત્યાર પછી આપણે જોઈએ તો પરિક્રમણ અને પરિભ્રમણ જે છે એ ખાસ આનું જોવાનું છે મિત્રો પરિક્રમણ અને પરિભ્રમણ આ બંને ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસનું છે મિત્રો પરિભ્રમણ અને પરિક્રમણ બંને હવે સમજો એનું એક વર્ષે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસનું અને એક દિવસે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસનું હવે જોજો આ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ છે ને એટલા માટે આપણે જોયું હશે હમણાં જ વાત છે કે આપણે તમને ખ્યાલ હશે નવરાત્રિ આવી રહી છે નવરાત્રિના દશેરા બાદ આપણે બારસ અને તેરસ તેરસ એટલે આપણે બધા ઓળખીએ છીએ મોગલવાનો જન્મદિવસ છે તો બારસ અને તેરસ ભેગા છે મિત્રો તો જોઈ શકો છો તમે શું છે તો કે આ પોઈન્ટ પાંચ એટલે અડધો દિવસ ખૂટે છે એટલે બીજું તમે સારું ઉદાહરણ લઈ શકો કે લાસ્ટ યરની દિવાળી જે આપણી હતી એની અંદર વાઘ બારસ આપણે કહીએ છીએ અને ધનતેરસ કહીએ છીએ ભેગા હતા એટલા માટે અહીંયા આ જે છે એ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ છે આપણે બધાને ખબર છે કે પહેલાં સુદ હોય પછી વધ હોય એકમથી લઈને પૂનમ હોય પાછી એકમથી લઈને અમાસ હોય આ રીતનો આપણને જોવા મળે કોઈ બે તિથિ છે એ ભેગી હોય એનું કારણ આ છે કે જે ચંદ્ર છે એને પોતાનું પરિક્રમણ કરતા મિત્રો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસ લાગે છે પોતાની ધરી ઉપર એ પૂર્વથી પશ્ચિમ જો પાછો ઉપગ્રહ છે એ ઊંધો ફરે છે પૃથ્વી છે એ પશ્ચિમથી પૂર્વ ફરે છે જ્યારે આ કઈ રીતે ફરે છે તો કે પૂર્વથી પશ્ચિમ ફરે છે દિવસનું ત્યાંનું તાપમાન એકસો અઠ્યાવીસ સેલ્સિયસ છે જ્યારે રાત્રિનું છે એ માઇનસ એકસો ત્રીસ ડિગ્રી છે તમે બધાએ વાંચેલું હશે એટલે ખ્યાલ હશે ગુરુત્વાકર્ષણ જે છે પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું અહીંયા છે એ તમને જોવા મળે આપણે અહીંયા પૃથ્વીમાં સાઠ કિલો વજન હોય તો આપણે કહીએ ને છઠ્ઠા ભાગનું એકના ના છ એટલે અહીંયા તમને દસ કિલો જે છે એ તમને જોવા મળે મિત્રો અહીંયા તમને જે છે એ શું થશે તો કે દસ કિલો વજન જોવા મળશે ત્યાં છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ હોય આમ હવામાં થોડાક આમ તરતા હોય ને એવું તમને ફીલ થાય હવામાં થોડાક તરતા હોય એવું તમને આની અંદર જોવા મળે તો ચંદ્ર જે છે શું છે તો કે આપણે કીધું પ્રમાણે પૃથ્વીનો ઉપગ્રહ છે અને એ પણ ત્રણ લાખ પંચ્યાસી હજાર અને પાંચસો કિલોમીટર જે છે એ પૃથ્વીથી દૂર આવેલો છે મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો મંગળ બરાબર મંગળ ગ્રહ મંગળ ગ્રહ જે કહે ને માસ હવે આ મંગળ ગ્રહ છે ઘણા લોકો કહેતા હોય છે મંગળ નડે છે ઘણાને ઊંધું હોય મંગળને અમુક માણસો નડતા હોય આપણે ઘણી વાર કીધું ને કે આને મંગળ છે આને આવું છે ને આવું કોઈ વસ્તુ મિત્રો નડતી નથી જે છે એક જ વસ્તુ છે કે અખાત અથાગ પ્રયત્ન કરો એટલે કોઈ વસ્તુ નહીં એનો કોઈ વિકલ્પ જ નથી હોતો અથાગ પ્રયત્નનો કોઈ દિવસ કોઈ વિકલ્પ તમને મળતો જ નથી એટલે સખત મહેનત કરો આપણે બધાને ખબર છે એ રીતે એમ કે આપણે એમ કહેતા હોય કે મારા નસીબ મોરા મારા નસીબમાં નથી નસીબ કોઈ દિવસ ભગવાન લખતો જ નથી એટલા માટે તો છઠ્ઠીના દિવસે કાગળ એક કોરો રાખવામાં આવે છે કે તમારે જે લખવું હોય તમે તમારી જાતે લખી શકો છો મિત્રો એના માટે કોઈ પણ વસ્તુ છે એ ભગવાનને કરેલી નથી એ બધું આપણા ઉપર છે આપણા સપના છે તો એને આપણે પૂરા કરવા પડશે અને આપણે પૂરા કરવા હોય તો મહેનત પણ આપણે કરવી પડશે પાછા જોઈએ આપણે આગળ તો મંગળ વિશેની વાત કરીએ તો માર્સ જેને આપણે કહીએ છીએ મંગળ ખાસ ધ્યાન રાખજો યુદ્ધનો ગ્રહ છે રાતો કલર રાતો એટલે લાલ કદાચ ઓપ્શનમાં રાતો નહીં લાલ જ ઘણા ગયા ઉત્કરાય જ નહોતો એટલે ખાસ બરાબર કે લાલ રંગનો ગ્રહ છે યુદ્ધનો ગ્રહ છે મિત્રો જે યાદ રાખજો પોતાની ધરી ઉપર ચોવીસ પોઈન્ટ પાંચ રમેલો જો પૃથ્વી જેટલું જ બધું તમને આમ મળશે પૃથ્વી ત્રેવીસ પોઇન્ટ પાંચ રમેલી છે આ ચોવીસ પોઈન્ટ પાંચ રમેલો છે ત્યાર પછી તમે જો તેનો પરિક્રમણકાર છે અને પરિભ્રમણકાર છે તો પરિભ્રમણકાર ચોવીસ કલાક અને સાડત્રીસ મિનિટ એટલે આપણા પૃથ્વીનો જે છે એ ચોવીસ કલાક છે જ્યારે ચોવીસ કલાક અને સાડત્રીસ મિનિટ છે પણ તમે સમજી શકો છો કે પૃથ્વી કરતાં આ ગ્રહ છે એ કેવો છે તો કે દૂર છે કેટલો દૂર છે તો કે બાવીસ કરોડ એંસી લાખ કિલોમીટર દૂર છે જ્યારે આપણે પંદર કરોડ કિલોમીટર દૂર છે તો એના કારણે આપણું એક વર્ષ છે એવું અહીંયા શું થશે તો કે છસો ને સિત્યાસી એટલે એપ્રોક્સ આપણા બે વર્ષ થશે મિત્રો પૃથ્વી પરના બે વર્ષ એટલે મંગળનું એક વર્ષ જ્યારે પોતાની ધરી ઉપર એ નમેલી છે એના હિસાબે મિત્રો અહીંયા ઋતુ થશે શું થશે ઋતુ થશે અને ઋતુ થશે એટલે આપણે અહીંયા રહી શકશું ઋતુ થશે એટલે ઋતુમાં ચોમાસું આવશે ચોમાસું આવશે તો જળ અને જળ એ જ જીવન છે જે આપણે બધાને ખબર છે એટલા માટે જે મંગળ ગ્રહ છે મિત્રો એને તો દિવસનું તાપમાન જો પાછું પચીસ ડિગ્રી છે રાત્રે માઇનસ એકસો વીસ ડિગ્રી છે જે આપણે બધું અનુકૂળ આવે એમ છે એટલા માટે મંગળની અંદર આપણે કીધું એ પ્રમાણે શું છે તો કે ત્યાં અને એક ચંદ્રમાં બે જગ્યાએ આપણે ભવિષ્યમાં આપણે બધાને ખબર છે કે એના માટેનું જે છે એ સંશોધન કાર્ય ચાલુ જ છે ઘણા લોકોએ પ્લોટ્સ છે આપણે ચંદ્રમાં લીધેલા છે ભવિષ્યમાં આપણે લેવાના છે વીક ઓફમાં જવું હોય તો જવા થાય ને એટલા માટે પહેલાં એક ગવર્મેન્ટ જોબ લેવી પડે અને એ જોબ આવી જાય પછી આપણે ચંદ્ર બરાબર ત્યાર પછી જોઈએ આપણે આપણે તો એનો ઉપગ્રહ કીધું પ્રમાણે ડીમોસ અને ફોબોસ છે મિત્રો બરાબર ક્યાં છે તો કે ડીમોસ અને ફોબસ બે એના ઉપગ્રહ છે એટલે તમને પૂછાય શું પૂછાય તો કે મંગળના કેટલા ચંદ્ર છે તો મંગળના બે ચંદ્ર છે એક ડીમોસ છે અને એક ફોબસ છે મિત્રો ત્યાર પછી તો કે પાંચ અગિયાર બે હજાર તેરમાં મોમ એટલે કે માર્સ ઓર્બિટ મિશન ભારત એકમાત્ર વિશ્વમાં એવો દેશ છે કે પહેલાં જ પ્રયત્ન જે છે એ મંગળ ગ્રહ ઉપર પહોંચેલો છે મિત્રો અને એ પણ પીએસએલવી વ્હીકલમાં યાદ રાખજો મિત્રો જે સૌથી નાનામાં નાનું વ્હીકલ છે જો તમારા હોસલા બુલંદ હશે ને મિત્રો તો કોઈ તમને રોકી નહીં શકે પણ એના માટે આપણે સખત મહેનત કરવી પડશે એટલા માટે જે તમે મિશન મંગલ મૂવી જોયું હશે તો પણ તમને ખ્યાલ હશે કે આની અંદર જે

એની અંદર જે કંઈ પણ વસ્તુ જોતી હતી એ પૂરી નહોતી મળતી એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા પણ છતાં પણ આપણે પહેલાં કીધું એમ કે એની અંદર જે એના વૈજ્ઞાનિકો છે એનો હોસલો બુલંદ હતો અને એક જ પ્રયત્ન જે છે એ મંગળમાં પહોંચાડીને આખા વિશ્વમાં ભારતનું નામ રોશન કરેલ છે જે આપણા જોવા મળે છે બરાબર ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જે લગભગ બધાને ખબર હશે કે જે દિવસે વિશ્વની અંદર પહેલું આપણું જે છે એ આપણે અંતરિક્ષમાં જે છે એ ઉપગ્રહ મોકલતા હતા એના કારણે આપણે શું થતું હતું તો કે ખાસ જોજો મિત્રો કે ત્યારે આપણે સાયકલ ઉપર લઈ ગયા હતા અને લોકો વિશ્વમાં આપણા ઉપર દાખ કાઢતા હતા ખાસ કરીને અમેરિકા કે તમારે હજી પોતાનું ભરણ પોષણ કરી નથી શકતા અને તમે અંતરિક્ષમાં જવાની વાતો કરો છો અને આજે એ જ અમેરિકા આપણા પાસેથી એડવાઈઝ લે છે આપણી સાથે કામ કરે છે હમણાં જ તમને ખ્યાલ હશે કે જો મંગળ ગ્રહ આપણે ભણી છીએ તો કચ્છની અંદર મંગળ ગ્રહ જેવા માતાના મઢ પાસેથી મંગળ ગ્રહ જેવા પથ્થર મેળ્યા છે અને નાસાને અહીંયા આવવા પડે છે કામ કરવા માટે મિત્રો એટલે નાસા અને ઈસરો આજે સાથે મળીને કામ કરે છે અને એ જ નાસા કહેતો હતો કે ઈસરોથી શું થશે એટલે ખાસ ધ્યાન રાખજો કે સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી એ જ રીતે અહીંયા આપણે ડિમોસ અને ફોબોસ અને તેર પાંચ અગિયાર બે હજાર તેરના ના રોજ મિત્રો જે છે એ માર્સ ઓર્બિટ મિશન એટલે કે મોમ જે છે મંગલયાનમાં મોકલવામાં આવ્યું અને પહેલા જ પ્રયત્ન જે છે એ આપણે એમાં સફળ રહ્યા મિત્રો ત્યાર પછી આપણે જોઈએ મંગળ ગ્રહની અંદર આગળ તો યસ તો અગેઈન તમે જોઈ શકો છો કે ટેટ ટાટ જે શિક્ષક બનવા માટે આપણે બધાને ખબર છે કે ગવર્મેન્ટ જોબ જોતી હોય પછી ગ્રાન્ટેડ શાળા હોય સરકારી શાળા હોય કે એની અંદર અત્યારે આપણે ફરજિયાત ટેટ ટાટ પાસ જોઈ છે તો હમણાં જ આપણે બધાને ખબર છે કે સરકારે જાહેરાત કરી છે અને સરકારે જાહેરાત કરી છે મુજબ આપણે વિવેકાનંદ એકેડેમી જે છે જામનગર ખાતે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ બે હજાર બાવીસના રોજ ટેટ ટાટના જે છે બેચ શરૂ કરવા જઈ રહી છે મિત્રો અને એની અંદર ચાર દિવસ ફ્રી ડેમો લેક્ચર તમારા માટે રાખેલ છે પ્રથમ ચાર દિવસ ફ્રી ડેમો લેક્ચર છે અને પછી તમે જે છે એ અહીં કન્ટિન્યુ કરી શકો છો અને ખાસ જે લોકો પણ આવે એ ખાસ રજીસ્ટ્રેશન કરાવે મિત્રો રજીસ્ટ્રેશન કરનાર નહીં હોય તો અમારે જે ડેમો લેક્ચર્સ હોય કે રેગ્યુલર લેક્ચર્સ હોય મિત્રો એમાં બેસવામાં પણ જગ્યા નથી મળતી એટલે ખાસ નમ્ર વિનંતી કે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું હશે એ લોકોને જ ક્લાસમાં બેસવા મળશે ત્યાર પછી જોઈએ મિત્રો આગળ તો ત્યાર પછી આવી જાય છે ગુરુગ્રહ મિત્રો કયો ગ્રહ આવે છે ગુરુ અને ગુરુ એટલે આપણે બધાને ખબર છે જ્યુપિટર કહેવાય શું કહેવાય જ્યુપિટર અને ગુરુગ્રહને આપણે વાત કરીએ તો પૃથ્વીનો સૂર્ય સોરી સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે બરાબર જે તમે જોઈ શકો છો અને આ જે છે મિત્રો આ તમે જોઈ શકો છો કે આ આખી જે છે એ ટાઈપની આ જે છે એ તમે જોઈ શકો છો આ બધી જે છે એ પાતળી પાતળી લેયર્સ છે જે આની અંદર તમને જોવા મળે છે આખા આખા જે પથ્થર હોય એ પથ્થરના ટુકડા 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 તમને જે છે એની અંદર જોવા મળે કે જે એની આસપાસ જે છે આવેલા હોય છે હવે તો કે મંગળ ગ્રહ સુધી આપણે ને મિત્રો તો એ મંગળ ગ્રહ સુધી સૂર્યના પ્રકાશ છે ને એ બહુ સારી રીતે પડે કારણ કે તમે જે રીતે દૂર જશો ને સૂર્યથી જેમ 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 દૂર ને એમ તમને ખબર છે કે સૂર્યના કિરણ ત્યાં પહોંચી શકે નહીં અને એના કારણે શું થાય તો આપણે ખબર છે એ પ્રમાણે કે ઠંડી વધતી જાય હવે જેમ 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 સૂર્યથી દૂર જાશો એમ ઠંડી વધતી જશે સૂર્યથી દૂર જાશો એમ પરિક્રમણ વધશે મિત્રો કારણ કે તમે સમજી શકો છો કે અહીં કોઈ પણ એક આ સૂર્ય છે એની નજીકનો ગ્રહ છે તો એને નજીકથી જે છે એ ફરી શકશે પછીનો ગ્રહ એના પછી ફરશે પછીનો ગ્રહ એના પછી ફરશે આમ આપણે આગળ પણ વાત કરી જોઈએ કે દરેક ગ્રહની એક શું હોય છે તો કે કક્ષા હોય છે ને એ કક્ષામાં એ ફરતો હોય છે જે તમે અહીંયા જોઈ શકો છો હવે આ જે એની કક્ષા છે હવે તમે જોઈ શકો છો કે આ જે કક્ષામાં ફરનારો ગ્રહ છે એ આખે આખો આ રીતનું રાઉન્ડ કરશે તો આ બાકીના ગ્રહ જે છે એના કરતાં એનું પરિક્રમણકાળ છે એ કેવું થઈ જશે મોટું જેનું ઉદાહરણ તમારી પાસે છે કે પૃથ્વી કરતાં ડબલ થઈ જાય છે મંગળનું તો એ રીતે તમને જોવા મળે તો મંગળ ગ્રહ સુધી સૂર્યના કિરણો છે એ વ્યવસ્થિત પડી શકે છે મિત્રો વ્યવસ્થિત પડતા હોય છે એટલે એને આંતરિક ગ્રહ કહેવામાં આવે છે જ્યારે બાકીના હવે પછીના ચાર ગ્રહ આપણે ભણશું એને બાહ્ય ગ્રહ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે જોઈ તો ગુરુની જો મિત્રો વાત કરવામાં આવે તો જુપિટર કહેવાય છે જે આપણે વાત કરી ચૂક્યા છીએ એનું બીજું નામ બૃહસ્પતિ છે મિત્રો યાદ રાખજો એનું બીજું નામ શું છે બૃહસ્પતિ કયા ગ્રહને બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે એવું તમને પૂછાય તો યાદ રાખવાનું છે ગુરુ ગ્રહને બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે જો એનો પરિક્રમણકાળ જો છે અગિયાર વર્ષ દસ મહિના અને દસ દિવસ અગિયાર વર્ષ દસ મહિના અને દસ દિવસ એટલે તમે એપ્રોક્સ સમજી શકો છો કે કેટલો મોટું જે છે એ તમને અહીંયા જોવા મળે છે બરાબર કઈ રીતે આપણે કીધું એ તમને જોવા મળે મિત્રો પરિક્રમણકાર એટલે સૂર્યને એક ચક્કર જે છે એ લગાડતા પૃથ્વીના અગિયાર વર્ષ દસ મહિના અને દસ દિવસ એટલે એપ્રોક્સ તમે એવું કહી શકો કે પોણા બાર વર્ષ જેવું અને થાય બરાબર ત્યાર પછી જુઓ પરિભ્રમણ કાઢશો છે એટલે પોતાની પોતાની ધરી પર જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નવ કલાક પચાસ મિનિટ એટલે સૂર્યમંડળનો સૌથી ઝડપથી પરિભ્રમણ કરતો ગ્રહ કયો તો ગુરુ ગ્રહ છે મિત્રો કયો છે ગુરુ ગ્રહ અગેન રિપીટ કરું છું કે પરિભ્રમણ નવ કલાક અને પચાસ મિનિટ છે યાદ રાખજો સૂર્યમંડળનો સૌથી ઝડપથી ફરનાર એટલે કે પરિભ્રમણ કરનાર ગ્રહ કોઈ હોય તો એ ગ્રહ છે ગુરુ કેટલી વારમાં નવ કલાક અને પચાસ મિનિટનો સમય લાગે છે અને એ શું કરે છે પોતાની ને પોતાની ધરી ઉપર ફરે છે બરાબર ત્યાર પછી અહીંયા તાપમાન જે માઇનસ એકસો પચાસ સેલ્સિયસ જાય છે અને સૂર્યથી કેટલો તો સત્યોતેર કરોડ ત્યાંસી લાખ કિલોમીટર દૂર થાય છે મિત્રો તો તમે જોઈ શકો છો કે સૂર્યના કિરણ અહીંયા પહોંચવા છે એ થોડાક અઘરા પડી જાય એના કારણે તમને આ પ્રકારની વસ્તુ જોવા મળે હવે જુઓ સૌથી વધુ ઉપગ્રહ છે ચોર્યાસી હવે ઘણા લોકોને આ વાતની માહિતી નથી મિત્રો યાદ રાખજો એટલા માટે તમને વાત કરું છું છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો અહીંયા આપેલું છે સેવન્ટી નાઇન ઓગણ એંસી ઉપગ્રહ છે ત્યાર પછી તો કે તમને ખ્યાલ હશે કે બાસઠ ઉપગ્રહ શનિને છે હવે શનિને બાસઠ ઉપગ્રહ છે અને ત્યારબાદ એકવીસ ઉપગ્રહ મળ્યા શનિના એટલે શનિના થઈ ગયા ત્યાંસી ઉપગ્રહ શનિના ત્યાંસી ઉપગ્રહ થઈ ગયા એટલે શનિ થઈ ગયો ગુરુ કરતાં પણ વધારે ઉપગ્રહ ધરાવતો ગ્રહ એટલા માટે ઘણી બુક્સમાં ઘણી જગ્યાએ તમને એવું જોવા મળશે કે સૌથી વધુ ઉપગ્રહ કોના છે શનિના પણ ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી અહીંયા પાંચ ગ્રહ મળ્યા છે ગુરુના પાંચ ઉપગ્રહ બીજા મળ્યા છે એટલે ગુરુના થઈ ગયા છે કેટલા તો કે આપણે કીધું એમ ચોર્યાસી ઉપગ્રહ થઈ ગયા જે તમે જોઈ શકો છો એટલે અગેન ગુરુ જે છે સૌથી વધુ ઉપગ્રહમાં આવી ગયો છે મિત્રો જે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અગેન રિપીટ કરે તો ગુરુ જે છે એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે મિત્રો બીજું નામ છે એનું બૃહસ્પતિ છે એનું પરિક્રમણકાળ છે અગિયાર વર્ષ દસ મહિના અને દસ દિવસનો સમય છે જ્યારે પરિભ્રમણ છે એ નવ કલાક અને પચાસ મિનિટ એટલે સૂર્યમંડળનો સૌથી ઝડપથી ફરતો ગ્રહ આવડો મોટો હોવા છતાં પણ એ નવ કલાક અને પચાસ મિનિટમાં એટલે એપ્રોક્સ દસ કલાકની અંદર એનો એક રાઉન્ડ પૂરો કરે છે એટલે કે યાદ રાખજો ગુરુનો એક દિવસ જે છે એ નવ કલાક પચાસ મિનિટનો છે જ્યારે એનો એક વર્ષ છે એ આપણા અગિયાર વર્ષ દસ મહિનાના દસ દિવસ બરાબર તમને જોવા મળે છે મિત્રો ત્યાર પછી જોઈએ આપણે તો ત્યાર પછીનો ગ્રહ છે શનિ ગ્રહ છે જે તમે અહીંયા જોઈ શકો છો હવે આ ગ્રહ છે એની જો મિત્રો વાત કરવામાં આવે તો શનિ એટલે બીજા નંબરનો સૌથી મોટો સૂર્યમંડળનો ગ્રહ બીજા નંબરનો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કોઈ હોય તો એ શનિ છે મિત્રો હવે શનિ જે છે એને ઘણી બધી વસ્તુ છે પણ શનિ છે ને એને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ન્યાયનો ગ્રહ કહેવામાં આવે છે શનિ છે ને એ શું કરે ન્યાય કરે આપણે ઘણી બધી રાશિમાં શનિ હોય એટલે તમે સાંભળ્યું હશે કે સાડા સાત ચાલે છે આમ છે તેમ છે એટલે શનિ છે ને એ ન્યાય જ કરે જે તમારું કર્મ હોય ને એ પ્રમાણે શનિ કરે એટલે એસ્ટ્રોલોજી સો ટકા કામ કરે મિત્રો પણ આને વળગી નથી રહેવાનું એ એનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું છે તો આપણે આ બધી વસ્તુ છે એ પરફેક્ટલી કરી શકીએ મિત્રો એનો પરિભ્રમણ એટલે એક દિવસ દસ કલાક પચીસ મિનિટનો છે જો હવે પછીના જેટલા ગ્રહ છે ને એ ફરવામાં છે ને એનો એક દિવસ જે છે ને એ બહુ ઝડપથી થઈ જશે પણ એનું વરસ છે ને કારણ કે તમે સમજી શકો છો આપણે હમણાં જ તમને ડ્રો કરીને શીખડાયું કે જેમ જેમ દૂર જતા જાય એમ એમ એનો પરિક્રમણ કાળ છે એ શું થતું જાય વધતો જાય એના વર્ષો વધતા જાય જો અને ઓગણત્રીસ વરસ પાંચ મહિના અને સત્યાવીસ દિવસ થાય મિત્રો જો શનિ છે એને પરિક્રમણકાળ એટલે પૃથ્વીના ઓગણત્રીસ વરસ પાંચ મહિનાના સત્યાવીસ દિવસ થાય ત્યારે એટલે આપણા ત્રીસ વરસ જેવું થાય ત્યારે એનો એક વરસ થાય શનિ જે છે એને બીજો સુંદર ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો યાદ રાખજો એને શું કહેવાય છે સુંદર ગ્રહ કહેવાય છે એને ન્યાયનો ગ્રહ કહેવાય છે મિત્રો હવે તમે જોઈ શકો છો કે એનું તાપમાન જે છે એ રાત્રિનું જે છે સેલ્સ માઇનસ એકસો એંસી હવે તમે જો દિવસનું એ માઇનસ એકસો એસી જાય રાત્રિનું તો આના કરતાં વધી જાય હવે એકસો એંસી શું કામ જે આપણે હમણાં જ કીધું કે સૂર્ય જેથી જેમ દૂર જશે એમ ટેમ્પરેચર જે છે એ ઘટતું જશે હજી તમે આગળ જશો આગળ જશો એમ તો ટેમ્પરેચર સાવ ઘટી જશે કારણ કે સૂર્યના કિરણ અહીંયા લગી પહોંચી શું કે એક પણ ગ્રહને પોતાનો પ્રકાશ નથી દરેક છે એ શું કરે છે બીજાનો જ જે છે એટલે કે સૂર્યનો જ પ્રકાશ છે એ વાપરે છે પછી ઉપગ્રહ હોય તો એ ભલે અને આપણે કીધું એ પ્રમાણે શું હોય ગ્રહ હોય તો એ ભલે એક પાસે પોતાનો જે છે એ પ્રકાશ નથી મિત્રો સૂર્ય છે એનાથી એક અબજ બેતાલીસ કરોડને સિત્તેર લાખ કિલોમીટર દૂર છે વિચારો તમે સૂર્યથી એક અબજ બેતાલીસ કરોડ અને સિત્તેર લાખ કિલોમીટર દૂર આવેલો આ ગ્રહ છે તો અહીંયા તમે વિચારી શકો છો કે અહીંયા સૂર્યના પ્રકાશને પહોંચતા બહુ વાર લાગે પહોંચી જ ન શકે બહુ ઓછો પહોંચે એના કારણે અહીંયા ટેમ્પરેચર છે એ કેવું રહે છે ડાઉન જોવા મળે છે અને આપણે કીધું પ્રમાણે બાસઠ ઉપગ્રહ જે છે આમાં તમને આપેલા છે આમાં એટલા માટે બાસઠ લખ્યા છે કે આપણા છઠ્ઠા ધોરણના ટેક્સ્ટબુકની અંદર આમાં જોવા મળે તો બાસઠ ઉપગ્રહ હતા હવે આની અંદર આપણે પ્લસ એકવીસ ઉપગ્રહ મેળ્યા છે મિત્રો બરાબર એકવીસ ઉપગ્રહ જે છે એ આપણા મળેલા છે બાસઠ હતા પ્લસ એકવીસ મેળા છે એટલે ત્યાંશી ઉપગ્રહ છે યાદ રાખજો બરાબર હાલમાં કેટલા ઉપગ્રહ છે ત્યાંશી ઉપગ્રહ આવેલા છે શનિની અંદર કેટલા હતો કે ત્યાંશી ઉપગ્રહ આવેલા છે આ શનિની અંદર તમે જોઈ શકો છો આ રીતનું વલય છે શનિની અંદર વલય છે મિત્રો એના કારણે શનિને પાઘડીઓ ગ્રહ પણ કહેવામાં આવે છે એને પાઘડી પહેરી ને બરાબર એવું લાગે છે એટલે એને પાઘડીયો ગ્રહ કહેવામાં આવે છે મિત્રો શનિ છે એને ત્રણ વલય આવેલા છે બરાબર અલગ 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 ત્રણ વલય છે ત્યારે હમણાં આપણે યુરેનસ ભણશું એની અંદર આપણે નવ વલય આવેલા છે મિત્રો એ તમારે યાદ રાખવાનું થશે અગેન જોઈએ આપણે તો શનિ જે છે એને સુંદર ગ્રહ કહેવાય છે ન્યાયનો ગ્રહ કહેવાય છે અને પાઘડીયો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે એનો કાળ છે એટલે એનો એક વર્ષ છે ઓગણત્રીસ વર્ષ પાંચ મહિના અને સત્યાવીસ દિવસનો થાય છે જ્યારે એનો પરિભ્રમણકાળ છે દસ કલાક અને પચીસ મિનિટનો છે જ્યારે ત્યાંનું તાપમાન છે મિત્રો માઇનસ એકસો ડિગ્રી છે એટલે મનુષ્ય જીવન અહીંયા છે શક્ય નથી પણ હમણાં ટૂંક સમયમાં નાસા અહીંયા યાન પાછું મોકલવાનું છે એ પાછું આપણે યાદ રાખશું એક કરોડ એક અબજ બેતાલીસ કરોડ અને સિત્તેર લાખ કિલોમીટર જે છે એ સૂર્યથી દૂર આવેલું છે જે ખાસ જોજો અને સૂર્યના કુલ કેટલા તો ત્યાંસી ઉપગ્રહ મિત્રો આવેલા છે જે પણ તમારે યાદ રાખવાના છે ત્યાર પછી જોઈએ આપણે તો યુરેનસ છે તમે જોઈ શકો છો કે યુરેનસ જે ગ્રહ છે એની અંદર જો વાત કરવામાં આવે તો આપણે કીધું એ પ્રમાણે કે આ યુરેનસ ગ્રહ જે છે એ જેમ 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 આગળ વધશું એ પ્રમાણે આપણને જોવા મળે હવે જો આ જે છે ને એ પણ તમે જોઈ શકો છો લીલા રંગનો છે અને એને પણ જો તમે જોઈ શકો છો વલય આવેલા છે અને જે છે એ શનિને ત્રણ વલય હતા મિત્રો જ્યારે આને નવ વલય છે એમાંથી પાંચ વલય જે છે ને મુખ્ય આવેલા છે જે આપણે અહીંયા જોશું જો યુરેનસ છે એનું બીજું નામ છે અરુણ મિત્ર યાદ રાખજો જો બીજું નામ શું છે અરુણ હજી આના નામ તમને આપી દઉં એક નામ છે એનું પ્રજાપતિ શું છે પ્રજાપતિ યાદ રાખજો યુરેનસનું બીજું નામ છે પ્રજાપતિ યુરેનસનું બીજું નામ એક તો અરુણ છે અને બીજું નામ છે પ્રજાપતિ જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે સત્તરસો એક્યાસીની અંદર વિલિયમ હર્સલ હર્સલ દ્વારા આ ગ્રહ શોધો આવ્યો એટલે આને હર્ષલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે યાદ રાખજો યુરેનસના કેટલા નામ થશે તો કે અરુણ પ્રજાપતિ અને હર્ષલ ત્રણ નામ તરીકે ઓળખવામાં આવે છે સત્તરસો ને એક્યાસીની સાલમાં જે મેં તમને કીધું એ પ્રમાણે કે વિલિયમ હર્ષલ દ્વારા આની શોધ કરવામાં આવી હતી બરાબર એનો પરિક્રમણકાળ છે એ ચોર્યાસી વર્ષનો છે જ્યારે પરિભ્રમણકાળ છે એ સત્તર કલાક અને વીસ મિનિટનો છે જો છે કે ત્યાં બધા ગ્રહો છે ને એ પોતાની ધરી ઉપર જે એ ઝડપથી ફરી શકે છે જ્યારે સૂર્યમંડળની અંદર આપણે તમને ભણાવ્યું કે સૂર્યની પરતે ફરતા જેમ દૂર જાશું એમ જે છે એ વર્ષમાં શું થશે વધારો થતો જશો જોવા મળશે અહીંયા ટેમ્પરેચર બસો દસ છે જ્યારે એના ઉપગ્રહ કેટલા છે મિત્રો તો યુરેનસના ઉપગ્રહ સત્યાવીસ ઉપગ્રહ આવેલા છે યુરેનસના કેટલા છે સત્યાવીસ ઉપગ્રહ છે જે તમારે યાદ રાખવાના છે સૂર્યથી બે અબજ બ્યાસી કરોડ અને સિત્તેર લાખ કિલોમીટર જે છે એ આ દૂર આવેલો છે જે આપણે આની પહેલા વાત કરી ચૂક્યા છે જેમ મેં તમને હમણાં જ વાત કરી હતી એમ કે કુલ નવ વલય આની અંદર આવેલા છે એની શોધ કોને કરી હતી તો ડોક્ટર થોમસ ઇલિયાટ જે છે એને આની શોધ કરી હતી મિત્રો યાદ રાખજો ડૉક્ટર થોમસ ઇલિયાટે આ નવ જે છે એ વલય અલગ અલગ નવ વલય આવેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ નવ વલય જે છે એ અહીંયા જોવા મળે છે ત્યાર પછી તો કે એમાંથી મુખ્ય પાંચ વલય મિત્રો જે છે એ આવેલા છે અને એનું નામ તમે જોઈ શકો છો આલ્ફા બીટા ગેમા ડેલ્ટા અને એપ્સલોન એમાં ખાસ તમારે એપ્સલોન જે છે એ યાદ રાખવું પડશે કારણ કે બાકીના તમને આવડતા હશે નામ તમે સાંભળ્યા હોય મેથ્સમાં પણ તમે કરતા હો આલ્ફા બીટા ગેમાં ડેલ્ટા થીટા નથી યાદ રાખજો આપણે થીટા ગમ્યા જ નાખ દે બરાબર આલ્ફા બીટા ગેમાં ડેલ્ટા ચાર યાદ રાખવાના છે અને એપ્સલોન આ પાંચ જે છે એ વલય મુખ્ય છે અને એ નીચે તમે જોઈ શકો છો સેજ કટ થાય છે પણ હું તમને કહી દઉં છું કે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે સૂર્યની માફિક જે આપણે યાદ કરો એક સૂર્ય ચંદ્ર પણ ચંદ્ર ઉપગ્રહ છે એટલે આપણે એને નહીં લઈ શકીએ આની લાઈનમાં તો એક કોણ આવશે તો કે એક સૂર્ય બીજો આવશે શુક્ર અને ત્રીજો આવશે યુરેનસ આ ત્રણ ગ્રહ એવા છે એમાં આપણે કીધું સૂર્ય છે એ પાછો ગ્રહ નથી સૂર્ય તારો છે પણ સૂર્ય વગરનું બધી વસ્તુ નકામી છે એટલે સૂર્યને આપણે એમાં લેવો પડ્યો કારણ કે સૂર્ય જે છે આપણે બધી જગ્યાએ શું લખીએ છીએ સૂર્યની જેમ ફરે છે સૂર્યની માફક ફરે છે સૂર્ય જેમ ફરે છે એ રીતે ફરે છે એટલે એને આપણે લીધું છે તો પૂર્વથી પશ્ચિમ જે છે તમને આ જોવા મળે છે યુરેનસ છે એ આછો લીલો છે કેવો છે આછો લીલો યાદ રાખજો બરાબર જે છે એ તમને આછો લીલો જોવા મળે છે જ્યારે ઘાટો લીલો છે એ તમને જોવા મળશે મિત્રો ખાસ યાદ રાખજો નામ યુરેનસના તો કે અરુણ પ્રજાપતિ અને હર્ષ આ ત્રણ એને ઓળખવામાં આવે છે જે તમારે ખાસ યાદ રાખવાના થશે મિત્રો ત્યાર પછી જોઈ શકો છો તમે નેપ્ચ્યુન ગ્રહ છે નેપ્ચ્યુન ગ્રહની અંદર તમે અહીંયા જોઈ શકો છો એનો ફોટો જો હમણાં જ તમને કીધું ઘાટો લીલો છે છે ઓલો આછો લીલો હતો બરાબર જો આ આછો લીલો છે જ્યારે ઓલો ઘાટો લીલો છે જે તમે જોઈ શકો છો બરાબર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો નેપ્ચ્યુન ગ્રહની મિત્રો જો વાત કરવામાં આવે તેનું બીજું નામ વરુણ છે યાદ રાખજો હવે વરુણ ઉપરથી તમને ખબર પડી જાય એટલે જો આપેલું છે કે વરસાદનો ગ્રહ કહેવામાં આવે છે કે વરુણ જે છે એના કારણે આ વરસાદનો ગ્રહ કહેવામાં આવે છે અને એક બીજી વસ્તુ છે કે વરસાદ પડે છે એટલે આ ગ્રહ પણ નમેલો છે મિત્રો અને નમેલો હોવાના કારણે અહીંયા શું થાય છે તો કે વરસાદ થાય છે અને વરસાદ થાય છે એટલે આપણે બધાને ખબર છે કે અહીંયા શું થતું હોય તો કે ઋતુઓ છે એ જોવા મળે અહીંયા ઋતુ તમને જોવા મળશે મિત્રો કે અહીંયા આ નમેલો ગ્રહ છે એના હિસાબે તમને ઋતુ જોવા મળશે અને વરસાદ સૌથી વધુ અહીંયા થાય છે આમનું એક દિવસ અને એક વર્ષની વાત કરીએ તો સોળ કલાકનો એક દિવસ છે એનો આપણી આપણો એક દિવસ બરાબર એનું શું થાય તો કે સોળ કલાક આપણી સોળ કલાક થાય ત્યાં એનો એક દિવસ છે પણ આપણાથી એટલે કે સૂર્યથી જેટલા દૂર જતું જાય જેટલો દૂર જતું જાય તો પૃથ્વીના એકસો વર્ષ થાય મિત્રો પૃથ્વીના એકસો પાસઠ વરસ થાય ત્યારે નેપચ્યુનનું એક વરસ થાય પૃથ્વી સોરી સૂર્યનો એક આંટો જે છે નેપચ્યુન એ એકસોને પાસઠ વરસ પૂરા કરે ત્યારે તમને જોવા મળે છે મિત્રો જે ખાસ તમારે યાદ રાખવાનું છે દસ ડિગ્રી જો આ બધા સૂર્યથી જેમ દૂર જશે એમ ટેમ્પરેચર કેવું થતું જશે ડાઉન થતું જશે જેમ દૂર જશે જેમ દૂર જશે એમ એનું ટેમ્પરેચર છે એ તમને ડાઉન થતું જોવા મળશે સૂર્યથી અંતર સારા ચાર કરોડ અબજ કિલોમીટર છે મિત્રો ચાર પોઈન્ટ પાંચ અબજ કિમી દૂર આવેલું છે જે તમે જોઈ શકો છો સૂર્યથી એનું અંતર કેટલું છે સાડા ચાર અબજ કિલોમીટર દૂર આવેલું છે અને તેર ઉપગ્રહ એવા છે મિત્રો એના ઉપગ્રહ કેટલા છે તો કે એમાં બે ઉપગ્રહ જે એ પરીક્ષામાં ઘણી વાર થાય છે એક છે નેરડી અને એક છે જે ટિટોન આ બે જે છે એ ખાસ તમારે યાદ રાખવાના છે કે નેરડી અને ટિટોન જેવા ઉપગ્રહ કયા ગ્રહના છે તો યાદ રાખવાનું છે નેપ્ચ્યુન જ્યારે નેરડી અને ટીટોનને બીજા કયા શબ્દોમાં કહેવાય તો એ ચંદ્ર તરીકે ઓળખાશે કે નેપચ્યુનના ચંદ્ર છે એટલે કે નેપચ્યુનના ઉપગ્રહ છે એવું તમને આની અંદર જોવા મળશે મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો પ્લૂટો પ્લૂટો ગ્રહ છે એ કંઈક અવ દેખાતો હતો હજી છે પણ આપણે સૂર્યમંડળમાં એની ગણતરી નથી કરતા સુકામ નથી કરતા એના વિશેની વાત કરી દઈએ આપણે તો પ્લૂટો જે છે એ એને એક જ ઉપગ્રહ છે એનું નામ છે સેરોન અથવા ચેરોન એવું બી કહેવાય બીજું શું કહેવાય એને ચેરોન તરીકે પણ ઓળખવામાં આવે કે સેરોન કહેવાય અથવા ચેરોન કહેવાય આના બીજા નામ યમ તરીકે ઓળખાય કુબેર તરીકે ઓળખાય મૃત્યુનો ગ્રહ છે એવું પણ કહેવામાં આવે મિત્રો યાદ રાખજો કયા ગ્રહને યમનો ગ્રહ કહેવાય છે તો પ્લૂટો કયા ગ્રહને કુબેરનો ગ્રહ કહેવાય તો પણ પ્લૂટો મૃત્યુનો ગ્રહ કોને કહેવાય તો એ પ્લૂટો યાદ રાખજો ખાસ અને આ જે છે એ હતો ત્યારે પૃથ્વીના બસોને અડતાલીસ વર્ષ થાય ત્યારે અહીંયાનું શું થાય તો કે એક વર્ષ થતું એટલે આપણે અહીંની એપ્રોક્સ ચાર પેઢી વહી ગઈ હોય ત્યારે એનું એક વર્ષ થાય પૃથ્વી પરની ચાર પેઢી જતી રહી હોય એપ્રોક્સ આપણે એવરેજ કાઢીને કહીએ તો બસોને અડતાલીસ વર્ષ થાય મિત્રો બસોને અડતાલીસ વર્ષે પૃથ્ સોરી સૂર્યનો એક ચક્કર જે છે પ્લોટો લગાવતો હતો અને એનું પરિભ્રમણકાળ જે છે એ કેટલો હતું તો કે ચોસઠ દિવસનું હતું એટલે એપ્રોક્સ આપણી ભાષામાં આપણા બે મહિના થાય ત્યારે એટલે જો એ ગ્રહ પાછો ફરવામાં કેવો હતો ધીમો હતો બાકીના જે આપણે ગુરુ પછીના ગ્રહ જોયા હતા એ બધે ફરવામાં ઝડપી હતા એ દ્રષ્ટિએ પ્લૂટો જે છે એ કેવો હતો તો કે ચોસઠ દિવસે એનો એક દિવસ થતો હતો એટલે પરિભ્રમણ કાળ હતો જ્યારે પરિક્રમણકાળ છે 248 અડતાલીસ વર્ષ હતું પાંચ પોઈન્ટ નવ અબજ જે છે એ કિલોમીટર સૂર્યથી એનો દૂર આવેલો છે અને તમને નોંધ લખીને આપી છે મિત્રો કે આ ગ્રહની માન્યતા ચોવીસ આઠ બે હજાર છ જો જોજો ચોવીસ આઠ બે હજાર ના અને રદ કરવામાં આવ્યો સુકામ રદ કરવામાં આવ્યો તો આપણે કીધું એમ યાદ હોય તો કે જે પણ વ્યક્તિ છે એ પોતાની મર્યાદા મૂકે એટલે એને શું કરવું પડે તો કે તકલીફ પડે બરાબર એટલે આપણે પહેલાથી કીધેલું છે કે કર્મ અને આથી નાલું મિત્રો કર્મ સારા કર્યા રહ્યા હશે એટલે ગમે ત્યાં કામ આવશે બરાબર હવે જો આપણે કીધું એમ કે જો આ ગ્રહ એક્ઝામ્પલ તરીકે જે છે પ્લૂટો છે હવે પ્લૂટોને ફરવા માટેનો એનું એનું જે કક્ષા છે ને એ કહી છે તો કે આ બરાબર એને પોતાની કક્ષા મૂકી અને એને આગળનો ગ્રહ છે એ કયો છે તો કે આપણે હમણાં જ ભણ્યા નેપ્ચ્યુન બરાબર તો આ પ્લૂટો જે છે એ ને આમ ક્રોસ કરી અને અહીંયા વચ્ચો વચ્ચે આવીને ઊભો રહી ગયું છે એટલે એને હવે આપણે બે હજાર છ થી ગ્રહ ગણતા નથી શું નથી ગણતા ગ્રહ શું કામ કારણ કે એ ને છેદી અને આગળ જતો રહ્યો છે અને એની કોઈ કક્ષા અત્યારે છે નહીં જે ગ્રહ પોતાની કક્ષા મુજબ કામ કરતો હોય એને જ શું કહેવાય છે તો કે ગ્રહની અંદર આપણે સમાવેશ કરી શકીએ જે તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી જોઈએ આપણે તો બે હજાર ત્રણ યુ બી ત્રણસો તેર આ પ્લૂટો પછીનો એક ગ્રહ જે છે એ અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધી કાઢેલો છે મિત્રો એ છે જે દેખાવમાં આ ટાઈપનો એટલે કે એવું કહી શકે શુક્ર જેવો તમને થોડોક છે એ દેખાય છે જે તમે અહીંયા જોઈ શકો છો બ બે હજાર ત્રણ યુ ત્રણસો તેર નામ છે એવું અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા એની શોધ કરવામાં આવી હતી ખાસ ધ્યાન રાખજો આની અંદર તો કે બરફ અને મિથિનથી ઢંકાયેલો જે છે આખો ગ્રહ એ આપણને અહીંયા જોવા મળે છે અને સવારે ટેલિસ્કોપની મદદથી જોવો તો જ તમે એને જોઈ શકો છો કારણ કે પ્લૂટો કરતાં પણ એ કેવો છે ઘણો દૂર આવેલો છે અને પ્લૂટો કરતાં સેજ જે છે એ કેવો છે તો કે મોટો ગ્રહ જે છે એ તમને જોવા મળે છે જે બે હજાર ત્રણ જે યુબી ત્રણસો ત્રણ એનું નામ આપવામાં આવેલું છે અને જે અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધેલું છે એટલે ખાસ જો ઓપ્શનમાં નામ હોય તો યાદ રાખજો કે આવો કોઈ ગ્રહ છે તો કે હા આ ગ્રહ છે અમેરિકાના વૈજ્ઞાનિક દ્વારા આની શોધ કરવામાં આવી હતી અને બરફ અને મિથિનથી આખે આખો ગ્રહ કેવો હોય છે ઢંકાયેલો હોય છે સવારે ટેલિસ્કોપની મદદથી તમે આને જોઈ શકો છો એમને તમે જોઈ નથી શકતા કારણ કે પૃથ્વી પરથી એનું ડિસ્ટન્સ છે એ બહુ દૂર થઈ જાય છે એના કારણે આપણે એને જોઈ શકતા નથી મિત્રો ત્યાર પછી તમે જોઈ શકો છો ઉલ્કા આ ઉલ્કા શું છે તો ઉલ્કા એટલે શું છે તો કે પૃથ્વીની અંદર એટલે કે સૂર્યમંડળની અંદર જે શું હોય તો કે સૂર્યમંડળ આખે આખું જે છે એની અંદર તરતા પથ્થર હોય બરાબર ઉલ્કા એટલે શું થશે પથ્થર જો આ તમે જોઈ શકો છો આ શું છે તો કે પથ્થર જે છે ઉલ્કા એ આપણે બધાને ખબર છે કે ઉપર આપણી જે ગ્રેવિટી છે ને એ તમને ખ્યાલ છે ઝીરો છે ઝીરો ગ્રેવિટીની અંદર કોઈ પણ મનુષ્ય હોય લોખંડનો ટુકડો હોય કે પથ્થર હોય એ બધા તરે હવે તરતા તરતા બધા જેટલા પણ પથ્થરો એ તરતા હોય એ તરતા 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 આમ ફરતા ફરતા પૃથ્વી સાઈડ આવે એટલે પૃથ્વીની અંદર આપણે બધાને ખબર છે ગુરુત્વાકર્ષણ છે હવે પૃથ્વીની અંદર જે ગુરુત્વાકર્ષણ છે એના કારણે એ પૃથ્વી એને પોતાની સાઈડ ખેંચે હવે એ પોતાની સાઈડ મિત્રો ખેંચે એના કારણે શું થાય તો તમને ખબર છે કે આ જે પથ્થર છે એ શું કરે તો કે પથ્થર જે છે એની અંદર તમને જોવા મળે કે આ પથ્થરની અંદર તો કે આ પથ્થર છે એ હવામાનમાં ઘસડે હવે આપણે બધાને ખબર છે કે જો એ ઘસડાય એટલે સળગી ઉઠે જે તમે અહીંયા જોઈ શકો છો જેને આપણે શું કહેતા હોય છે તૂટતો તારો તારો કોઈદી તૂટે નહીં યાદ રાખજો તારા છે એ હાઇડ્રોજન અને હિલિયમના બનેલા હોય છે એટલે કોઈદી તૂટે નહીં જ્યારે તમને આમ જરીક આમ તો ચમક દેખાતી હોય છે જેને આપણે તૂટતો તારો કહેતા હોય છે નો ડાઉટ તૂટતો તારો એ નથી પણ છતાં પણ આપણે જે વીસ માગીએ છીએ એ ચાલુ રાખજો કારણ કે અહીંયા તમારી પોઝિટિવિટી છે આપણે બધાને ખબર છે કે તૂટતો તારો જોઈએ અને વીસ માગી તો આપણને મળે હવે આપણે અહીંયા ક્લિયર કરી દઈએ છીએ તારો તૂટતો નથી એ શું હોય છે ઉલ્કા હોય છે જે ઘર્ષણના કારણે સળગી ઉઠે છે અને છતાં પણ આપણે વીસ માગતા હોઈએ પણ અહીંયા આપણી પોઝિટિવિટી તો મગાય આપણે પોઝિટિવિટીથી માગીએ કે ભલે મને જીપીએસસીમાં પાસ કરતા હવે પાછા આપણે કીધું એમ કે મેં તૂટતા તારાને જોઈને વીસ માગી એટલે હવે મારી વીસ પૂરી થઈ જશે એવું આપણી પાસે પોઝિટિવિટી છે જેમ બહેનો જે છે એ ઘરમાં પોઝિટિવિટી જે છે રસોડામાં રાખતા હોય કે કાચ ફૂટે તો લાભ થાય પણ ક્યારે એનું કાંઈ નક્કી નથી પણ આ પોઝિટિવિટી છે તો એ લાભ એને ક્યાંક થાય એમાં અહીંયા આપણે પોઝિટિવિટીથી રાખવાનું કે તારો તૂટે તો માગવું એટલે તમારે વીસ માગવામાં કોઈ વાંધો નથી પણ આ શું નથી તો યાદ રાખવાનું છે કે ઉલ્કા જે છે એ હવે જો આ ઉલ્કા જે છે ને એ ગમે એવડો હોય ચાર કિલોનો હોય ચાલીસ કિલોનો હોય ચારસો કિલોનો હોય ચાર હજાર કિલોનો હોય એના માટે કોઈ નક્કી ન હોય કારણ કે ઉપર તો શું છે ઝીરો ગ્રેવિટી છે આપણી તરફ આકર્ષાય ને ત્યાં આવે ને ત્યાં એ પડે તો પ્રોબ્લેમ થાય હવે તો મેં તમને સ્ટાર્ટિંગમાં જો યાદ આવતું હોય તો મેં કાળા ધાબા તમને ચંદ્ર ઉપર દેખાડ્યા હતા એ ચંદ્ર ઉપર કાળા ધાબા એટલે આપણા પૃથ્વીનું ચંદ્ર જે છે ને એ આપણી એક પ્રકારની ઢાલ છે મિત્રો ચંદ્ર છે એ પૃથ્વીની શું છે ઢાલ છે અને એની અંદર શું છે તો કે જેટલા પણ ઉલ્કા દહન થાય ને એ પૃથ્વી ઉપર આવવાનું ને એ પહેલાં ચંદ્રમાં પડી જાય એટલે ચંદ્રની અંદર નકરા ખાડા પડી ગયા છે એટલે અહીંયા તમને એ પ્રકારનું શું જોવા મળશે જે ખાડા જે છે એના કારણે અહીંયા કાળા ડાઘ પડી ગયેલા છે જ્યારે પૃથ્વીની અંદર પણ ઉલ્કા પડેલા છે જેનું એક્ઝામ્પલ તમે લઈ શકો છો કે મહારાષ્ટ્રની અંદર એક તળાવ બનેલું છે ઉલ્કા દહનના કારણે જ્યારે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની અંદર ધજાડા ગામ આવ્યું છે ત્યાં પણ ચાલીસ કિલોનો ઉલ્કા પડ્યો હતો અને ખાડો થઈ ગયેલો છે એટલે આપણી ભાષાના એક્ઝામ્પલ છે એટલે ઉલ્કા જે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો એ એક પથ્થર છે સળગી ઉઠે છે અને એના કારણે એ સળગી જાય તો આપણા માટે બેસ્ટ છે એટલે પૃથ્વી ઉપર કે કોઈ પણ જગ્યાએ પડે ને પડે ને તો નુકસાન કરે ને બરાબર ત્યાર પછી જોઈએ તો નક્ષત્ર બરાબર આ નક્ષત્ર જે છે એ શું છે તો કે આપણે બધાને ખબર છે કે દરેક વ્યક્તિ જે છે એનો જન્મ કોઈને કોઈ નક્ષત્રમાં થયો હોય આ નક્ષત્ર એટલે આપણે બધાને ખબર છે કે સત્યાવીસ નક્ષત્ર છે કેટલા નક્ષત્ર છે સત્યાવીસ અને આ સત્યાવીસ નક્ષત્રની જો મિત્રો વાત કરવામાં આવે તો આ સત્યાવીસે સત્યાવીસ નક્ષત્ર એટલે ચંદ્ર જે છે એના પત્ની છે ચંદ્રના સત્યાવીસ સત્યાવીસ પત્ની છે અને જેના વિશેની સ્ટોરી આપણે બધાને ખબર જ છે પણ છતાં બે મિનિટ તમારી લઈ લો કે ચંદ્ર જે છે એ સત્યાવીસ એની પત્ની હતી એમાંથી સૌથી વધારે સ્નેહ જે છે એમને રોહિણા પ્રત્યે હતો અને બાકીના જે એમના પત્નીઓ છે એમના તરફ ઓછું ધ્યાન આપતા હતા એના કારણે એમના પણ સસરા ચંદ્રના સસરાનું નામ હતું દક્ષ રાજા અને દક્ષ રાજા છે એને શું કરે છે તો કે બધી દીકરીઓ જેને ફરિયાદ કરે છે કે સૌથી વધુ સ્નેહ છે એ ચંદ્ર છે એમને આપે છે એટલે જેટલા પણ ગયા હતા એ પાંચ છ બહેનો ગયા હતા બધા તો નહોતા ગયા પણ પાંચ છ બહેનો જે છે ગયા હતા એને દક્ષ રાજાના હિસાબે ચંદ્રને શ્રાપ આપવામાં આવ્યો અને એ ચંદ્રને શ્રાપ આપ્યો એટલે ચંદ્રએ સામો શ્રાપ આ પાંચેક નક્ષત્ર છે એને આપ્યો છે એટલે ઘણી તમે સાંભળ્યું હશે મઘા નક્ષત્ર છે ત્યાર પછી મૂળ નક્ષત્ર છે આ બધામાં જન્મેલા હોય ને એ લોકોને એની વિધિ કરાવવી પડતી હોય છે બરાબર ત્યાર પછી તો કે આ ટાઈપના સત્યાવીસ નક્ષત્ર જે છે એ અલગ અલગ તમને જોવા મળે અંતે દક્ષ રાજા પાસે ગયા ચંદ્ર કે હવે તમે શ્રાપ આપ્યો છો તો મુક્તિ શું તો એના માટે એને વાત કરી કે એના માટેની જો મુક્તિનું કોઈ હોય તો એ શું છે તો કે તો શિવની આરાધના કરો એટલે આપણા સોમનાથ મહાદેવ જે છે એની આરાધના કરે છે એની મૂર્તિ જે છે એની સ્થાપના કરે છે બાકી તમે બધું હિસ્ટ્રીમાં બહુ સારી રીતે ભણશો જ મિત્રો એટલે અત્યારે આપણે વધારે ડીપમાં નથી જતા પાછા આવી જાય તો નક્ષત્ર ક્યાં છે એ તમે જોઈએ તો તમારા માટે અહીંયા આવેલા છે કે અશ્વિની ભરણી કૃતિકા રોહિણી મૃગશીર્ષ અર્દ્ર પુનર્વસુ પુષ્ય આલ્ આશ્લેષા મઘા પૂર્વ ફાલ્ગુની ઉત્તર ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જયષ્ઠા મૂલ નક્ષત્ર જે મેં તમને હમણાં વાત કરી હતી પૂર્વ સાંઢા ઉત્તર સાંઢા શ્રવણ ધનિષ્ઠા સત તારકા પૂર્વ ભાદ્રપદા અને ઉત્તર ભાદ્રપ્રદા તેમજ રેવતી આવા સત્યાવીસ નક્ષત્ર જે છે એ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ સત્યાવીસ સત્યાવીસ નક્ષત્ર એટલે સત્યાવીસ સત્યાવીસ જે છે એ ચંદ્રના પત્ની હતા મિત્રો જે ખાસ ધ્યાન રાખજો અને આખે આખું નક્ષત્ર જે છે એનું અહીંયા તમને સાઈડમાં જે છે એ આગલી રોમાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ ત્યાર પછી આવે છે મિત્રો ધ્રુવનો તારો તો ધ્રુવનો તારો આપણે બધાને ખબર છે કે ઉત્તર દિશામાં જ તમને જોવા મળે બરાબર અને દર ચોસઠ વર્ષે તમને આ જે છે એ જોવા મળતો હોય છે અને ધ્રુવનો તારો જે છે એ સૌથી ચમકતો ચારો છે તારો છે જે તમે અહીંયા જોઈ શકો છો ઉત્તર દિશામાં જ તમને મિત્રો આ તારો છે એ સૌથી વધુ દેખાતો હોય છે ત્યાર પછી એનું જોઈએ આપણે તો અગેન તમે જોઈ શકો છો કે ટેટ ટાટ માટેના જે કોઈ પણ પીટીસી બીએડ કરેલા જેટલા પણ લોકો છે એની આપણે અહીંયા બેચ છે શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો ઓગણ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા પાંચથી સાડા આઠનો સમય છે અને ત્યારે આપણે જે છે એ આ પ્રકારનું તમને જોવા મળે છે જ્યાં અહીંયા જોઈ શકો છો નવો બેચ શરૂ થાય છે ચાર દિવસ માટે ફ્રી ડેમો લેક્ચર છે પણ એના માટે તમારે ફરજિયાત શું કરવું પડશે તો કે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે મિત્રો રજીસ્ટ્રેશન નહીં હોય તો તમે જે છે એ ડેમોમાં પણ બેસી નહીં શકો એટલે નમ્ર વિનંતી ખાસ દરેક વ્યક્તિ જે છે એ રજીસ્ટ્રેશન કરાવે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમે જે છે એ આ લેક્ચર્સ છે એ અટેન્ડ કરી શકો છો અને એના દ્વારા તમે જે છે એ આગળ વધી શકો છો મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જે કોઈને કંઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો પહેલાં આપણે જોઈ લઈએ મિત્રો થેન્ક યુ મિત્રો ઘણા બધા ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો થેન્ક યુ ઓલ ઓફ યુ મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આજનો જે તમે વિડીયો છે એ શાંતિપૂર્ણ નિહાળો બધા આઈ હોપ કે બહુ સારી રીતે બધાને આપવાની કોશિશ કરી છે અને આગળ આપણે આનાથી પણ વધુ સારોને સારો આપી શકશું જ્ઞાનનો ગલો આપણી જે ચેનલ્સ છે જે કોઈ પણ મિત્રો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઇકોન ઉપર ક્લિક કરી દેશે તેમજ દરેક વ્યક્તિ જે છે એ રેગ્યુલર જ્ઞાનનો ગલો છે એમાં રાત્રે નવ વાગે અલગ અલગ ટીચર્સ દ્વારા તમને જે છે એ અહીં લેક્ચર્સ છે મૂકવામાં આવે છે તો દરેક વ્યક્તિનો લાભ લેશો અને તમારા જેટલા પણ મિત્રો છે આખા ઓલ ઓવર ગુજરાતની અંદર બધા સુધી આ પહોંચાડજો અને દરેક જે સ્ટુડન્ટ્સ છે વધુને વધુ લાભ મળે એવી અમે કોશિશ કરી રહ્યા છીએ થેન્ક યુ ઓલો